મોક્ટેશ નંબર તેરમાં માં ગુજરાતના ઇતિહાસનો પહેલો પ્રશ્ન પૂછાયો હતો કે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના હિન્દીઓની સ્થિતિનો ચિતાર કયા પુસ્તકમાં લખ્યો છે છે ચાર ઓપ્શન આપેલા નવજીવન આફ્રિકાનો કાલખંડ લીલા પ્રશ્નોનો જવાબ આવશે લીલા ચોપાનિયા અઢારસો ને આસપાસ એ પોંગોલા નામની સ્ટીમરમાં દક્ષિણ આફ્રિકાથી કલકત્તા આવવા માટે નીકળ્યા હતા અને જ્યારે તે ભારત આવ્યા પછી કલકત્તાની મુલાકાત લઈને એ મુંબઈ ગયા અને મુંબઈથી જ્યારે એ રાજકોટ જવા માટે નીકળ્યા રાજકોટ પહોંચ્યા ત્યારે એમણે આ ચોપાનિયાની રચના કરી હતી ચોપાન્યુ એટલે ચાર પાનાનો એક નાનો એવો લેખ જેમાં એમણે સાઉથ આફ્રિકામાં વસવાટ કરતા જે હિન્દી લોકો હતા એમની સ્થિતિનો ચિતાર પોતાની ઈચ્છા મુજબ વર્ણવ્યો હતો આ ચોપાનિયાનું પૂંઠું છે ને એમને લીલા કલરનું કરાવ્યું હતું એટલે જ તેમણે એને લીલા ચોપાનિયા તરીકે ઇતિહાસમાં એની ઓળખ આપી હતી અને કહેવાય છે કે એ લીલું ચોપાનિયું લખ્યા પછી એની દસ હજાર જેટલી નકલો છપાવી હતી અને આખા દેશભરમાં સારા એવા સમાજ સંગઠનો વ્યક્તિઓ સુધી એ પહોંચતી કરાવડાવી હતી તો યાદ રાખીશું અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી લીલા ચોપાનિયા અમદાવાદ મજૂર આંદોલન દરમિયાન ગાંધીજીએ યોગ્ય તપાસ કરીને મજૂરો માટે કેટલા ટકા પગાર વધારાની માંગણી મિલ માલિકો સમક્ષ મૂકી હતી અમદાવાદ મિલ મજૂર આંદોલન વર્ષ ઓગણીસો જે શરૂ થયો જે મદદ માંગી હતી ગાંધીજીએ મદદ આપવાનું જે વચન કર્યું ભાગરૂપે એમણે આ અમદાવાદ મિલ મજૂર આંદોલનનું નેતૃત્વ લીધું પરંતુ કહેવાય છે કે આ બનાવ બનવા પાછળનું કારણ શું હતું તો એક બાજુ વિશ્વયુદ્ધ અને બીજી બાજુ ફાટી નીકળેલો પ્લેગનો રોગચાળો એટલે એનાથી મજૂરો પલાયન કરવાની જે શરૂઆત કરે છે ત્યારે મિલ માલિકો એમને પગાર વધારાની રજૂઆત કરે છે પણ જેટલો જોઈતો પગાર વધારો હતો એ લોકોને મળવાપાત્ર ન થયો એટલે પગાર વધારાની માગણી મિલ મજૂરોએ મૂકી પચાસ ટકા જેટલી પરંતુ મિલ માલિકો વીસ ટકા કરતાં વધારે પગાર વધારો આપવા તૈયાર ન હતા જ્યારે ગાંધીજીએ નેતૃત્વ લીધું ત્યારે એમણે જાત તપાસ કરીને નક્કી કર્યું અને એમણે જાત તપાસ દ્વારા એ જાણવા મળ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં ઓછામાં ઓછો પાંત્રીસ ટકા પગાર વધારો મિલ મજૂરોને મળવો જ જોઈએ એટલે જે માગણી પચાસ ટકાની હતી એની સામે મિલ માલિકો વીસ ટકા કરતાં વધારે પગાર વધારો આપવા તૈયાર ન હતા તો ગાંધીજીએ યોગ્ય તપાસ કરીને ઓછામાં ઓછા પાંત્રીસ ટકા પગાર વધારા હાલ મજૂરોને મળવા જોઈએ એ મુજબની માગણી એમને હતી બરોબર જવાબ બોરસદ સત્યાગ્રહ દરમિયાન કર વધારાની સામે લડત આપવા માટે કોના પ્રમુખ પદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી હતી બોરસદ સત્યાગ્રહ ચાલ્યો છે આડત્રીસ દિવસ સુધી બરોબર જેને આપણે હેંડિયા વેરા સામેની લડત તરીકે પણ ઓળખીએ છીએ બે લાખને ચુંબોતેર હજાર જેટલી માતબર રકમનો જે સામૂહિક શિક્ષાત્મક અથવા તો દંડાત્મક વેરો નાખવામાં આવ્યો એવું માનીને કે બોરસદ તાલુકાના લોકો બહારવટિયાઓને સાથ આપે છે ખાસ કરીને સમયગાળામાં જે બાબર દેવા નામના બહારવટિયાનો જે ત્રાસ હતો પોલીસ એને પકડી શકતી ન હતી એટલે આક્ષેપથી સામૂહિક શિક્ષાત્મક વેરો નાખ્યો જેની માથા દીઠ પ્રતિ વ્યક્તિ દીઠ રકમ થતી હતી એ વેરાની બે રૂપિયાને પચાસ પૈસા જેટલી તો આ જે શિક્ષાત્મક કે દંડાત્મક વેરો નાખવામાં આવ્યો એની સામે લડત લડવા માટે થઈને એક સંગ્રામ સમિતિ રચવામાં આવી હતી દરબાર ગોપાળદાસના પ્રમુખ પદે આ દરબાર ગોપાળદાસના પ્રમુખ પદે જે સંગ્રામ સમિતિ રચાઈ આ સંગ્રામ સમિતિએ તપાસ કરીને લોકોને વેરો ન ભરવા માટે સલાહ આપી હતી પરંતુ લોકોએ વેરો એ શિક્ષાત્મક વેરો જે ઉપર નાખવામાં આવ્યો હતો એ ન ભર્યો એટલે પોલીસે એની સામે પગલા લીધા બરોબર અને દંડ અને જપ્તીનો માર્ગ પોલીસ દ્વારા અપનાવવામાં આવ્યો એટલે જ છેવટે સરદાર વલ્લભભાઈ પટેલે આ સત્યાગ્રહનું નેતૃત્વ લેવાની ફરજ પડી ગાંધીજીના અનુરોધથી બરાબર તો અહીંયા યાદ રાખીશું સંગ્રામ સમિતિ દરગાર દરબાર ગોપાળદાસના પ્રમુખ પદે રચાઈ હતી બરોબર અમદાવાદમાં ગાયકવાડની હવેલીનું નિર્માણ કોને કરાવ્યું હતું અમદાવાદની અંદર ગાયકવાડની હવેલીનું નિર્માણ કરાવનાર રાવ ગાયકવાડ હતા જે પિલાજી વડોદરાની અંદર વડોદરાને ની રાજધાની ઘોષિત કરી અને ત્યાર પછી અમદાવાદમાં ઓગણીસો આડત્રીસ ની આસપાસ એમણે ગાયકવાડ હવેલીનું નિર્માણ કરાવડાવ્યું હતું બરોબર એટલે આપણો જવાબ અહીંયા આવશે દમાજી રાવ ગાયકવાડ અથવા તો દામાજીરાવ ગાયકવાડ જે રીતે બોલી શકતા હોય એ રીતે આપણે એને યાદ રાખવાનું બરાબર આગળ વધીએ નભોઈના કિલ્લામાં કડક નામનું તળાવ કયા શાસકે બંધાવ્યું હતું અહીંયા આપણે ધ્યાન રાખીશું ચાર અલગ અલગ ઓપ્શન આપેલા છે જેમાં પહેલો ઓપ્શન મૂકેલો છે સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહના સમયગાળાની એક બાબત યાદ રાખીશું જો આપણને એવો પ્રશ્ન પૂછાય કે ડભોઈનો કિલ્લો કોને બંધાવડાવ્યો તો આપણો જવાબ આવે સિદ્ધરાજ જયસિંહ પરંતુ જો આપણને એવું પૂછે છે કે ડભોઈના કિલ્લાનું સમારકામ કયા શાસકે કરાવ્યું હતું તો ત્યાં જવાબ આવશે આપણો વિસલદેવ વાગેલા આ વિસલદેવ સમયગાળામાં કહેવાય છે કે સુધી સતત વર્ષનો દુકાળ પડ્યો હતો બરોબર અને દુકાળના સમયગાળામાં પ્રજાને તકલીફ ન પડે રોજીરોટી મળી રહે તે હેતુથી આ વિસલદેવ વાઘેલાએ ડભોઈના કિલ્લાનું સમારકામ કરાવડાવ્યું હતું અને એ કિલ્લાની અંદર કડક નામનું એક તળાવ પણ બંધાવડાવ્યું હતું સાથે સાથે ત્યાં જ આવેલા એક અતિ પ્રાચીન મંદિર વૈદ્યનાથ મહાદેવનું મંદિર જે હતું આ વૈદ્યનાથ મહાદેવના મંદિરનો ને પણ કરાવ્યો હતો તો માત્ર ને માત્ર આપણને અહીંયા પ્રશ્નમાં કડક નામના તળાવના નિર્માણ સંબંધિત પૂછેલું છે તો યાદ રાખીશું સાથે સાથે એક્સ્ટ્રા એ બધી બાબતો જે આપણે ચર્ચામાં લીધી એ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું ક્લિયર બાકી અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી વિસલદેવ વાકેલા ત્યાર પછી થોડું અહીંયા આપણે ધ્યાન રાખીશું ટેસ્ટ જે તમે આપી જ રહ્યા છો તો તમે આ સોલ્યુશન જોતા હશો જે વિદ્યાર્થીઓ ઘરે મોકટેસ્ટ કુરિયરથી મંગાવવા માગતા હોય અને ઘરે બેસીને આપવા માગતા હોય એ લોકો માટે એક આપણે આ સરસ મજાનો ઓપ્શન શોધી કાઢેલો છે તમારી પરીક્ષા ન આવે ત્યાં સુધી આપણે જેટલી મોક ટેસ્ટોનું આયોજન કરીશું એટલી તમને દર અઠવાડિયે એક 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 મોકલવામાં આવશે કુરિયરથી જે વિદ્યાર્થીઓ એમાં ભાગ લેવા માગતા હોય તો નીચે અહીંયા હેલ્પલાઇન નંબર તમે જોઈ શકો છો એના પર ફોન કરીને માહિતી મેળવી શકો છો બરાબર ચલો હવે બંધારણના પાંચેક જેટલા પ્રશ્નો હતા એનું સોલ્યુશન મેળવી લઈએ તો પહેલો જ પ્રશ્ન બંધારણનો પૂછ્યો હતો મોક ટેસ્ટ નંબર તેરમાં નીચેનામાંથી કોણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકતા નથી પ્રશ્ન સમજીશું અહીંયા પૂછેલું છે કોણ મતદાન કરી શકતું નથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તો પહેલાં આપણે એ જોશું કે કોણ મત આપી શકે છે રાષ્ટ્રપતિની જે ચૂંટણી છે ને એમાં લોકસભાના ચૂંટાયેલા સભ્યો રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો અને દરેક રાજ્ય ની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો સાથે સાથે બે કેન્દ્રશાધિત પ્રદેશ દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો મત આપી શકતા હોય છે એટલે આ જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે અંદાજો લગાવી શકીએ કે તો ભાઈ કોણ મત નહીં આપી શકતું હોય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મત નથી આપી શકતા તો લોકસભામાં નિમણૂક પામેલા સભ્યો હશે ને નિમણૂક પામેલા મત ન આપી શકે રાજ્યસભામાં પણ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામતા જે બાર સભ્યો હોય છે એ મત નહીં આપી શકે દરેક રાજ્યની વિધાનસભામાં જો કોઈ નિમણૂક પામતા સભ્ય હોય તો એ મત ન આપી શકે અને જે રાજ્યની અંદર વિધાન પરિષદ હોય એ વિધાન પરિષદના ચૂંટાયેલા કે નિમણૂક પામેલા કોઈપણ સભ્ય મત આપી શકતા નથી એટલે અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી વિધાન પરિષદના તો કોઈ પણ સભ્ય નિમણૂક પામેલા કે ચૂંટાયેલા કોઈ પણ મત આપી શકતા નથી એટલે આપણો જવાબ અહીંયા આવશે ઓપ્શન ડી વિધાન પરિષદના ચૂંટાયેલા સભ્યો ત્યાર પછીનો પ્રશ્ન છે નાણા ખરડાને રાજ્યસભામાં કેટલા દિવસની અંદર મંજૂરી મળવી જરૂરી હોય છે પ્રશ્ન નાણા ખરડાના સંદર્ભમાં પૂછેલો છે અને પાછળ રાજ્યસભા છે એટલે વાત કેન્દ્રના નાણાં ખરડાની થાય છે અનુચ્છેદ એકસો દસમાં માં નાણાં ખરડાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે નાણાં ખરડો જેને તમે ધન વિધ્ય કહી શકો અને અંગ્રેજીમાં એને મની બિલ કહી શકાય આ નાણાં ખરડો છે ને માત્ર લોકસભામાં જ રજૂ થતો હોય છે માનેલો નાણાં ખડો લોકસભામાંથી પસાર થઈ જાય છે પછી એને રાજ્યસભામાં માત્ર અને માત્ર સહમતી માટે મોકલવામાં આવે છે રજૂ કરવામાં નથી આવતું રાજ્યસભામાં ત્યાં રાજ્યસભા પાસે નાણાં ખરડા ઉપર કોઈ પણ પ્રકારની સત્તા રહેતી નથી રાજ્યસભા નાણાંખરડાને રોકી નથી શકતું રાજ્યસભા નાણાં ખરડાને અટકાવી નથી શકતું રાજ્યસભા નાણાખડામાં કોઈ સુધારો કે ભલામણ નથી કરી શકતું બરાબર અને જો કોઈ સલાહ આપે છે રાજ્યસભા નાણાખડાના સંદર્ભમાં લોકસભાને તો આપેલી એ સલાહ પણ લોકસભા માનવા બંધાયેલું નથી રાજ્યસભા પાસે એક જ ઓપ્શન છે નાણાખડાના સંદર્ભમાં કે જો લોકસભામાંથી પસાર થઈને રાજ્યસભામાં એને સહમતી માટે મોકલવામાં આવે છે તો વધુમાં વધુ ચૌદ દિવસની અંદર રાજ્યસભાએ એને મંજૂરી આપવી જરૂરી બનશે જો ચૌદ દિવસની અંદર રાજ્યસભા મંજૂરી નથી આપતું પસાર નથી કરતું સહમતી નથી દર્શાવતું તો ભલે નહીં મંજૂરી આપી હોય તો પણ લોકસભા પંદરમા દિવસે એવું માની લેશે કે રાજ્યસભાએ મંજૂરી આપી દીધી નહીં આપી હોય તો પણ અને પોતાની પાસે મંગાવી લેશે અને રાષ્ટ્રપતિની અનુમતિ માટે એને મોકલી આપવામાં આવશે એટલે અહીંયા આપણો જવાબ આવશે ચૌદ દિવસ લોકસભાની કોરમ બેઠક કેટલી છે લોકસભાની કોરમ બેઠક કોરમનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ સો માં કરવામાં આવેલો છે અને કોરમની વ્યાખ્યા શું થાય છે તો ગૃહની કાર્યવાહી શરૂ રાખવા માટે જરૂરી હાજર નક્કી કરવામાં આવેલી ઓછામાં ઓછી સભ્ય સંખ્યાને જે તે ગૃહનું કોરમ કહેવાય એટલે કોરમનો મતલબ શું થાય દેશી ભાષામાં સમજવું હોય તો આપણા ક્લાસમાં એડમિશન સો થયા હોય તો ક્લાસ તરફથી મેનેજમેન્ટ તરફથી નક્કી કરવામાં આવેલું હોય કે ભલે એડમિશન સો થયા છે

તો ગૃહની કાર્યવાહી શરૂ રાખવા માટે જે નક્કી કરવામાં આવેલી ઓછામાં ઓછી સભ્ય સંખ્યા હોય ને એને ગૃહનું કોરમ કહેવાય અને કોરમનો આંકડો ફિક્સ છે એક ભાગ્યા દસ અથવા દસ ટકા એટલે કોઈપણ ગૃહનું કોરમ કેટલું હશે તો તેની કુલ સભ્ય સંખ્યા દસ ટકા અથવા ભાગ્યા દસ તો લોકસભાની કોરમ બેઠક પૂછેલી છે અને લોકસભાની હાલ બેઠક પાંચસો ને પિસ્તાલીસ છે તો પાંચસો પિસ્તાલીસના દસ ટકા કેટલા થાય પાંચસો પિસ્તાલીસ ભાગ્યા દસ કરો તો કેટલા થાય ચોપન પોઈન્ટ પાંચ એટલે ગણિતની જેમ આપણે એને પંચાવન ગણવું પડે એટલે અહીંયા કોરમ બેઠક થઈ જાય પંચાવન બરોબર બંધારણના કયા ભાગમાં કેન્દ્ર શાસિત પ્રદેશોની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ભાગ સાથે સંબંધ ધરાવતા પ્રશ્ન ચાર ઓપ્શન આપેલા છે વાત કરીએ તો ભાગ પાંચમાં કેન્દ્ર અથવા તો સંઘની વાત કરેલી છે ભાગ છ માં રાજ્યનો ઉલ્લેખ છે ભાગ સાત સાતમાં સુધારા દ્વારા રદ થયેલો છે

કાયદા ઉપર વિચાર વિમર્શ કરવાનું છે જ્યારે સા સામાન્ય વિધેયક હોય સામાન્ય ખરડો ઓર્ડિનરી બિલ એને જ્યારે ગૃહમાં રજૂ કરવામાં આવે અને એના ઉપર જ્યારે ચર્ચા વિચારણા કરવાની શરૂઆત થાય ત્યારે વચ્ચે આ સમિતિની જરૂરિયાત ઊભી થતી હોય છે એ ઓર્ડિનરી બિલ છે ને આ સમિતિને મોકલી આપવામાં આવતું હોય છે આ સમિતિ એના ઉપર વિચાર વિમર્શ કરીને પોતાનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરતી હોય છે કારણ કે આ સમિતિનું કામ એક જ છે અને એકમાત્ર સંસદીય સમિતિ કહી શકાય જેનું કામ કાયદા ઉપર વિચાર વિમર્શ કરવાનું હોય છે આ પ્રવર સમિતિ છે ને એનો કાર્યકાળ એક વર્ષનો રહે છે આ પ્રવર સમિતિના અધ્યક્ષ હશે એની નિમણૂક લોકસભાના અધ્યક્ષ કરશે કોઈ મંત્રી આ પ્રવર સમિતિના સભ્ય બની શકતા નથી પરંતુ જો પ્રવર સમિતિ બંને ગૃહની પોતપોતાની અલગ અલગ છે એટલે કે લોકસભાની પોતાની પ્રવર સમિતિ અલગ છે રાજ્યસભાની પોતાની પ્રવર સમિતિ અલગ છે તો એમાં સભ્ય સંખ્યા ત્રીસ ત્રીસ રહેશે એટલે કે લોકસભાની પ્રવર સમિતિમાં લોકસભાના ત્રીસ સભ્યો હશે રાજ્યસભાની અલગથી એની પોતાની પ્રવર સમિતિ છે તો એની પ્રવર સમિતિમાં રાજ્યસભાના ત્રીસ સભ્યો રહેશે પરંતુ જો બંને ગૃહની સંયુક્ત એક કોમન પ્રવર સમિતિ છે તો એને સંયુક્ત પ્રવર સમિતિ કહેવાશે જેમાં કુલ સભ્ય સંખ્યા પિસ્તાલીસ રહેશે જેમાં લોકસભાના ત્રીસ હશે સભ્યો અને રાજ્યસભાના હશે પંદર એટલે અહીંયા આપણો જવાબ આવે ત્રીસ લોકસભાના વધતા પંદર રાજ્યસભાના કારણ કે પ્રશ્નમાં આપણને સંયુક્ત પ્રવર સમિતિનો સંદર્ભ પૂછેલો છે બરાબર એટલે અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી ત્રીસ લોકસભાના વધતા પંદર રાજ્યસભાના તો મિત્રો આ હતા મોક ટેસ્ટ નંબર તેર કોન્સ્ટેબલ પીએસઆઈ એસઆઈની સ્પેશિયલ જે યોજાઈ આ રવિવારે એમ પૂછાયેલા ગુજરાતના ઇતિહાસ અને બંધારણના પ્રશ્નો જેના જવાબોની આપણે સરસ મજાની સમજૂતી સાથે ચર્ચાઓ કરી મળ્યા ફરીથી નેક્સ્ટ આવા જ એક આગળના મોકટેસ્ટના સોલ્યુશન સાથે ત્યાં સુધી મજા કરો તૈયારી ચાલુ જ રાખજો મળ્યા ફરીથી થેન્ક યુ નમસ્કાર મિત્રો ચાલો આપણે આજે કોન્સ્ટેબલ પીએસઆઈ મોક ટેસ્ટ નંબર થર્ટીન એટલે કે તેરનું સોલ્યુશન જોઈશું અત્યાર સુધી આપણે કમ્પ્યુટરમાં ઘણા બધા પ્રશ્નો અને સોલ્યુશન જોઈ લીધું છે હવે તેર નંબર સુધી પહોંચ્યા છીએ ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન છે પહેલો કોઈ ફકરાને ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ અહીંયા શબ્દ પર ધ્યાન આપજો ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ જ્યારે ઇન્ડેન્ટની પ્રોપર્ટીને ઇન્ક્રીઝ કરવાની હોય તો એ પ્રોપર્ટીને ઇન્ક્રીઝ કરવા માટે આપણે શોર્ટકટ કી કઈ વાપરીશું આપણી સામે ઓપ્શન આપેલા છે કે ભાઈ ઇન્ડેન્ટ ઇન્ક્રીઝ કરવું હોય તો કયા કયા શોર્ટકટ વાપરી શકાય ઓપ્શન એની અંદર છે કંટ્રોલ આઈ બીમાં કંટ્રોલ શિફ્ટ એમ સી કંટ્રોલ એમ કે ડી કંટ્રોલ શિફ્ટ આઈ તો જુઓ મિત્રો અહીંયા ગમે ત્યારે ગમે તે ઓપ્શન રિલેટિવ સિલેક્ટ નહીં કરી લેવાનું કારણ કે જરૂરી નથી કે અહીંયા આઈ એટલે કે ઇન્ક્રીઝ અથવા ઇન્ડેન્ટ માટેનો આઈ વપરાય એટલે જરૂરી નથી કે ભાઈ આઈ જ હોય બરાબર એનો શોર્ટકટ તો આપણે શું કરવાનું આપણે હંમેશા પ્રેક્ટિસ કરવાની અથવા તો મુક્તિશના સોલ્યુશનમાં જે તમે જુઓ છો એને નોટ ડાઉન કરવાનું અને ધ્યાન રાખવાનું કે કંટ્રોલ એમ દ્વારા આપણે શું કરી શકીએ તો કે ભાઈ ઇન્ક્રીઝ એટલે કે કોઈ ફકરું હોય એની પહેલી લાઈનને તમે અંદરની બાજુ ખસેડવા માટે ઇન્ક્રીઝ કરો અને પાછું લાવવા માટે ડિક્રીઝ કરો છો તો આપણે અહીંયા ઇન્ક્રીઝ કરવું હોય તો કંટ્રોલ એમ કી પ્રેસ કરશો તમે એટલે શું થશે ફકરો ઇન્ક્રીઝ થશે એટલે કે અંદરની બાજુ ટેબિંગ થશે આપણે એનું એક એક્ઝામ્પલ પણ જોઈએ તો જુઓ અહીંયા ફકરો છે અને અહીંયા આપણે શું કર્યું છે કરસર અહીંયા મૂકીને પછી અહીંયા આપણે કંટ્રોલ એમ પ્રેસ કરીએ છીએ તમને અહીંયા દેખાશે ફકરાની અંદર તો જુઓ તમે ફકરો છે અહીંયા મેં કરસર મૂક્યું અને કંટ્રોલ એમ હું કરીશ એટલે શું થશે ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ થશે બરાબર કંટ્રોલ શિફ્ટ એમ કરવાથી શું થશે તો ડિક્રીઝ થશે યાદ રાખજો મિત્રો ચલો આગળ જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એમએસ વર્ડમાં થિસરસ મેનુ આ એક ટૂલ છે કે જેના દ્વારા તમે કોઈ શબ્દનું સિનોનિમ ઓપોઝિટ કેવું શોધી શકો છો તો એના માટે વપરાતું ટૂલ છે આપણને ખબર છે કે એફ સેવનથી સ્પેલિંગ કરેક્શન વર્ડની અંદર થાય છે પણ આ થિસરસ ટૂલ છે તો એને એક્સેસ કરવા માટે કઈ શોર્ટકટ કી હશે તો એફ સેવન તો કે ભી સ્પેલિંગ માટે છે એટલે આ તો નહીં હોય એફ સિક્સ પણ નહીં હોય એફ સિક્સથી શું થાય તો કંટ્રોલ એનેબલ થતા હોય છે શિફ્ટ એફ સિક્સ અથવા તો શિફ્ટ એફ સેવન અહીંયા આપણી સામે આટલા ઓપ્શન છે આપણે જોઈએ કે શિફ્ટ અને એફ સેવનના કોમ્બિનેશન દ્વારા તમે થી ટૂલ એક્ટિવેટ કરી શકો છો જસ્ટ તમારે શું કરવાનું કોઈ શબ્દ સિલેક્ટ કરવાનો તમે જે પેરેગ્રાફમાં લખ્યો છે એને સિલેક્ટ કરીને શિફ્ટ એફ સેવન ફંક્શન્સ એફ સેવન કી છે એ પ્રેસ કરશો એટલે ઓટોમેટિકલી થી સરસ ટૂલ આવી જશે આ રીતે જો અહીંયા આપણે એક ટૂલ મૂક્યું છે અહીંયા સર્ચ એક કીવર્ડ છે એને આપણે સિલેક્ટ કરીશું અને પછી અહીંયા તમે જોઈ શકશો શોર્ટકટમાં આપણે લખીશું સ્વિફ્ટ એપ સેવન બરાબર તો તરત તમને મળી જશે કે ભાઈ સર્ચના ઓપ્શન એક્સપ્લોરેશન છે ક્વેસ્ટ છે અલગ અલગ એના મળતા એને મળતા આવતા શબ્દોનું તમને અલગથી એક ઓપ્શન મળશે તેમાંથી તમે યુઝ કરી શકો છો ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું બ્રાઉઝર નથી સિમ્પલ ક્વેશ્ચન આપણે શું શોધવાનું કે બ્રાઉઝર કયું નથી તો ક્રોમિયમ તો યસ બ્રાઉઝર છે ક્રોમિયમ તો આ તો બરાબર છે ક્રોમ તો એ પણ એક બ્રાઉઝર છે ગૂગલ ક્રોમ આવે છે ફાયરફોક્સ તો યસ આ પણ મોજીલા ફાયરફોક્સનું બ્રાઉઝર છે આપણો સાચો જવાબ બનશે બિંગ બિંગ એક સર્ચ એન્જિન છે જે રીતે ગૂગલ સર્ચ એન્જિન છે એ રીતે જ બિંગ પણ એક સર્ચ એન્જિન છે ગૂગલની જેમ જ કામ કરે છે માઇક્રોસોફ્ટનું પોતાનું સર્ચ એન્જિન છે બરાબર તો આપણે એ વસ્તુ ધ્યાને રાખવાની કે ક્યાંય બધું મિક્સ થઈ ન જાય બરાબર ચલો આગળ જોઈએ આપણે હાલના સમય મુજબ કયું એક સૌથી ઓછી સંગ્રહ ક્ષમતા ધરાવે છે લોજિકલી એક ક્વેશ્ચન પૂછ્યો છે પ્રશ્ન પણ એ મુજબ છે અને ઓપ્શન પણ એના એ મુજબ છે કે ભાઈ અહીંયા અત્યારે હાલમાં આપણે જે ડિવાઇસિસ વાપરીએ છીએ સ્ટોરેજ માટેના એમાં જે ડિવાઇસીસનું લિસ્ટ તમને આપ્યું છે એમાંથી કયું એક છે કે જે ઓછી સંગ્રહ ક્ષમતા ધરાવે છે એટલે સ્ટોરેજ કેપેસિટી એની ઓછી છે કોમ્પેક્ટ ડિસ્ક પેન ડ્રાઈવ મેમરી કાર્ડ અને સોલિડ સ્ટેટ ડ્રાઈવ એટલે કે એસએસડી આપણે એસએસડીથી પણ ઓળખીએ છીએ ને બરાબર તો મિત્રો જુઓ અહીંયા જનરલ પર્પઝનો પ્રશ્ન પૂછ્યો છે લોજિકલી તો હંમેશા યાદ રાખવાનું કે શું આવશે જવાબ કોમ્પેક્ટ ડિસ્ક કોમ્પેક્ટ ડિસ્ક સાતસો એમ બીની હાલની સીડીની સાઈઝ પણ કેટલી છે તો કે સાતસો એમ છે બરાબર સોરી સાતસો એમ છે બરાબર તો આ એક વસ્તુ ધ્યાને રાખવાની કે ભાઈ કેટલી આવે આની સાઇઝ તો સાતસો એમ આવે પેન ડ્રાઈવ તો તમને એક જીબીથી માંડીને અત્યારે કેટલી એ વન ટેરાબાઈટની પણ પેન ડ્રાઈવ મળી રહે છે મેમરી કાર્ડ તો મેમરી કાર્ડમાં પણ એવું છે કે સોળ જીબી બત્રીસ જીબી અલગ અલગ ચોસઠ જીબી બસો છપ્પન આવા મળતા રહે છે ઓપ્શન સોલિડ સ્ટેટ ડ્રાઈવ પણ એક હાર્ડેસ્ટનો એક પ્રકાર છે કે જેમાં વધારે જ આવે છે કેપેસિટી એકસો અઠ્યાવીસ જીબી હોય બસો છપ્પન હોય પાંચસો બાર હોય વન ટીબી હોય તો આપણો સાચો જવાબ બનશે કોમ્પેક્ટ ડિસ્ક યાદ રાખજો મિત્રો ચલો આગળ જોઈએ વિન્ડોઝ કી દબાવતા કયા વિભાગ પર ફોકસ સેટ થાય અહીંયા સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે કે તમે જ્યારે કીબોર્ડ પરથી વિન્ડોઝ કી દબાવો છો તો કયો જે વિભાગ છે એક્ટિવેટ થઈ જાય કે એના પર ફોકસ જતું રહે આ ક્વેશ્ચન તો આપણને આવડવું જ જોઈએ કારણ કે વિન્ડોઝ કી શાના માટે વપરાય તો કે ભાઈ સ્ટાર્ટ મેનુ માટે સ્ટાર્ટ મેનુ ઓપન કરવા માટે આપણે વાપરીએ છીએ અને બીજા કેટલાક શોર્ટકટ વિન્ડોઝના કમાન્ડ યુઝ કરવા માટે પણ અત્યારે ફક્ત વિન્ડોઝ કી વાપરી છે તો વિન્ડોઝ કી દબાવીએ ત્યારે શું થાય તો કે ભાઈ ટાસ્ક બાર ઓપન થઈ જાય ટાઇટલ બાર ટૂલ બાર ડેસ્કટોપ નહીં બરાબર વિકલ્પ જોઈએ આપણે કેટલું એક્ઝામ્પલ સાથે તો જો અહીંયા વિન્ડોઝ કી દબાવીએ છીએ તો આ ટાસ્ક બાર છે એક્ટિવ થઈ જાય છે તો આ એક એક્ઝામ્પલ લીધું આપણે ચલો આગળ જોઈએ ઓપન સોર્સ કોડ ઓપન સોર્સ કોડ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે તમે ઘણી જગ્યાએ વાંચ્યું છે આ પ્રશ્ન વિશે પ્રશ્ન ખાલી અલગ રીતે પૂછવામાં આવ્યો છે ઓપન સોર્સ કોડ કોને કહેવાય તો એવો કોડ કે જે એને એ કોડમાં બનેલું સોફ્ટવેર તમે પોતે પણ યુઝ કરી શકો અન્ય વ્યક્તિને પણ વાપરવા આપી શકો સાથે એ વ્યક્તિ પણ એ કોડમાં ફેરફાર કરીને અન્યને આપી શકે અથવા તો પોતાને જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે કસ્ટમાઇઝ પણ કરી શકે એવા કોઈપણ સોફ્ટવેરને ઓપન સોર્સ કોડ કહેવાય બરાબર તો વિન્ડોઝ તો કે ભઈ નથી લિનક્સ તો છે મેકેન્ટોસ નથી રેડ રેડેટ સર્વર તો કે નથી તો સાચો જવાબ આપણો શું બનશે લિનક્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઓપન સોર્સ કોડ બેઝ હોય છે બરાબર આગળ જોઈએ પ્રોગ્રામિંગમાં ઇન્ટરપ્રિટરનો ઉપયોગ શું છે ઇન્ટરપ્રિટર તમે ટ્રાન્સલેટર વિશે સાંભળ્યું છે કે ભાઈ ટ્રાન્સલેટર આવે છે તો એનું કામ શું તો ટ્રાન્સલેટરના બે ભાગ હોય છે ઇન્ટરપ્રિટર કમ્પાઇલર બરાબર એસેમ્બલર હોય છે તો હવે આ જુઓ કે ઇન્ટરપ્રિટર શું કરશે આમાંથી અહીંયા ઓપ્શન તમને આપ્યા છે કે ભાઈ મશીન લેવલથી હાઈ લેવલમાં ટ્રાન્સલેટ કરશે એસેમ્બલી લેવલથી મશીન લેવલ ટ્રાન્સલેટ કરશે હાઈ લેવલથી મશીન લેવલમાં ટ્રાન્સલેટ કરશે કે ભાઈ આમાં આપેલ છે એમાં પૈકી કોઈ નહીં તો સાચો જવાબ શું બનશે મિત્રો તો કે ભાઈ હાઈ લેવલ લેંગ્વેજીસમાંથી મશીન સમજી શકે તેવી લેંગ્વેજમાં કન્વર્ટ કરીને તમારા કોડને કમ્પ્યુટરને આપશે જેથી કમ્પ્યુટર એના પર કાર્ય કરી શકે તો ઇન્ટરપ્રિટર હોય કમ્પાઇલર હોય કે એસેમ્બલર હોય ધ્યાન શું રાખવાનું ઇન્ટરપ્રિટર અને કમ્પાઇલર બંને હાઈ લેવલ લેંગ્વેજમાંથી મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરે છે જ્યારે એસેમ્બલર એસેમ્બલી લેંગ્વેજમાંથી મશીન લેવલ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરે છે આ બધા ત્રણે ત્રણને શું કહેવાય તો કે ભાઈ ટ્રાન્સલેટર કહેવાય ચાલો આગળ જોઈએ છેલ્લો પ્રશ્ન આપણો પાંચ બાઈટ્સ બરાબર ખાલી જગ્યાએ બિટ્સ પ્રશ્ન સિમ્પલ જ છે ગણિત જેવો પ્રશ્ન અહીંયા આપણે એક જ વસ્તુ ધ્યાનમાં લેવાની જ્યારે બી આવો પ્રશ્નનો સામનો કરવાનો થાય ત્યારે શું ધ્યાનમાં લેવાનું તો કે ભાઈ વન બાઈટ બરાબર કેટલા બીટ તો કે ભાઈ આઠ બીટ તો પછી સિમ્પલ જવાબ મળી ગયો પાંચ બાઈટ બરાબર આઠ પંચા ચાલીસ બીટ્સ બરાબર તો સાચો જવાબ આપણી સામે જ છે ફોર્ટી બીટ્સ ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે ચાલો મિત્રો હું આશા રાખું છું કે તમે બધાએ આપણું મોક ટેસ્ટનું મહાસંગ્રામ જે સચિવાલયનું એક પેકેજ ચાલી રહ્યું છે એ સબસ્ક્રાઈબ કર્યું છે ઘરે બેઠા ટેસ્ટ આપતા હશો સાથે લાઈવ બેચ ફોરનું એનાઉન્સમેન્ટ થયું છે ઇવન આપણે સચિવાલયની પરીક્ષાને લઈને ક્રેશ કોર્સનું પણ આયોજન કરી દીધું છે ઓફલાઈન એકેડમી પર અને લાઈવમાં એપ્લિકેશનની અંદર બંને પ્લેટફોર્મ પર સચિવાલય માટે ક્રેશ કોર્સ બનાવ્યું છે ફટાફટ ભણવાનું રિવિઝન ટાઈપનું મટિરિયલ વિડીયો કોર્સ અને મોક ટેસ્ટ બધું જ તમને એની સાથે મળશે તો આ પણ એક બેસ્ટ ઓપ્શન છે જો તમે બિનસચિવાલયની પણ તૈયારી કરતા હોવ તો એ ચોક્કસ કરજો ચાલો તો હવે મારા પછી આપણે બીજા કોઈ સબ્જેક્ટનું સોલ્યુશન જોઈશું ત્યાં સુધી મળીએ નેક્સ્ટ મોક ટેસ્ટમાં થેન્ક યુ ચલો મોક ટેસ્ટના સોલ્યુશનને આપણે આગળ કન્ટિન્યુ કરીએ હવે આપણે ભારતના ઇતિહાસના સંદર્ભે જે છેલ્લે પ્રશ્નો પૂછ્યા આપણા ટેસ્ટમાં એને સોલ્વ કરી જોઈએ એનું સોલ્યુશન કઈ રીતના આવી શકે ઇવન પ્રશ્નો જે છે એ કઈ રીતે આપણને આગામી ટેસ્ટમાં પૂછાઈ શકે અથવા તો આ પ્રશ્નોની સમજૂતીના બેઝ ઉપર બીજો કયો પ્રશ્ન બની શકે આ દરેક વાતને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ પહેલો પ્રશ્ન અહીં આપણી પાસે સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા અહીંયા હું વિદ્યાર્થીને ધ્યાન દોરવા માંગીશ કે ઇતિહાસના પ્રશ્નો આપણને છે સિંધુ સભ્યતાથી લઈને સમકાલીન ઇતિહાસ અહીં સુધી પૂછાય છે પણ અત્યાર સુધીનું ઓબ્ઝર્વેશન એક જોવા આપણને મળ્યું છે કે જે આધુનિક ભારતનો ઇતિહાસ છે અથવા તો સ્વતંત્રતા સંગ્રામનો જે ઇતિહાસ છે ત્યાંથી પ્રશ્નનું વેટેજ વધારે છે એટલે જો તમે ટૂંકા ગાળાની અંદર પૂરી રીતે ઇતિહાસના માર્ક્સને સોલ્વ કરવા માંગતા હો અથવા તો વધારે સ્કોર કરવા માંગતા હોવ તો મારા વ્યક્તિગત મજો અઢારસો સત્તાવનના સંગ્રામથી લઈને સમકાલીન ઇતિહાસ એટલે કે આઝાદી મહાત્મા ગાંધીની હત્યા અને પછીની ગતિવિધિઓ છે આ દરેક બાબતો વિશે તમારે પહેલું પ્રાથમિકતા આપીને અભ્યાસ કરવો જોઈએ રેડી આને એક ઔપચારિક માર્ગદર્શન તરીકે તમે ફોલો કરી જોજો મોટાભાગના પ્રશ્નો જે છે એ આપણને આધુનિક ઇતિહાસ ઉપરથી પૂછાય છે પણ એવું ક્યારેય ના સમજતા કે એ સિવાય મધ્યકાલીન કે પ્રાચીન ઇતિહાસ આપણા કામનો નથી આ એક અત્યાર સુધીનું તારણ મેં તમારી સમક્ષ મૂકી તો જો સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ જે છે એ આપણને સી રાજગોપાલાચારી જોવા મળે છે ખેડૂતો આપણો હાલ પૂરતો આન્સર જે છે એ કહેશું આપણે સી રાજગોપાલાચારી અહીં એક વસ્તુ એ પણ યાદ રાખજો કે એ પોતે એક ઉપનામથી જાણીતા હતા જે ઉપનામ હતું રાજાજી અને આ જ રાજાજી ઉપરામથી આપણને ઉત્તરાખંડની અંદર રાજાજી નેશનલ પાર્ક જોવા મળે છે એમના નામથી એક રાષ્ટ્રીય ઉદ્યાન પણ બનેલું છે શ્રી રાજગોપાલાચાર્યના નામથી તો આને પણ તમે થોડું મેન્શન કરજો નોટ કરજો જો તમે જે મોકટિસ આપી એની બાજુમાં કંઈ નાની મોટી જગ્યા તમને દેખાય તો આ અગત્યની બાબતોને તમે ત્યાં પિન નોટડાઉન કરી શકો જેથી કરીને રિવિઝનના સમયે તમે એને પ્રોપર એક્યુરેસીથી સમજી શકો ઇવન તમે આને લગતી એક અલગથી નોટ્સ પણ બનાવી શકો પ્રશ્નોના સોલ્યુશન સાથેની આગળ જોઈએ આપણે તો અકબરના અવસાન બાદ સોળસો પાંચમાં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું તો અહીંયાથી આપણને જે મુગલ સામ્રાજ્ય છે એમાં કયા કયા શાસકો થયા એ ટાઈમલાઇન અનુસાર ગોઠવવાનો પ્રશ્ન પૂછી શકે પ્રશ્ન સાવ બેસિક છે તમને બધાને આનો જવાબ આવડ્યો હશે કે ભાઈ જવાબ એનો શું આવશે જહાંગીર અથવા સલીમ આ સલીમ નામ જે છે એ અકબરના પોતાના ગુરુ જેને આપણે શેખ સલીમ ચિશ્તી કહેશું એના નામથી આ નામકરણ રાખવામાં આવેલું પણ એક ધ્યાન દોરવા માગીશું તમને કે મોગલ સામ્રાજ્યનું જે શાસન થયું એમાં જો તમે ક્રમ અનુસાર શાસકોને ભારતમાં હુકુમત અનુસાર ગોઠવો તો ઘણા મોગલ શાસકની ટાઈમલાઇનને ગોઠવે છે ઘણા એ સમકાલીન થયેલા શાસકોને ગોઠવ્યું તો જો મુગલોના તો બાબર હુમાયુ અકબર એના પછી જહાંગીર એના પછી પછી ઔરંગઝેબ આ રીતે સત્તરસો સાત સુધીના શાસકોને ઔરંગઝેબ સુધી આપણે ગોઠવીએ પણ ભારત ઉપર હુકુમત કરવામાં જો ગોઠવણીમાં તમે મૂકો તો તમે શેરશાહ સુરીને ભૂલી ના જતા હુમાયુના સમયમાં તે શેરશાહ સુરી વંશની સ્થાપના કરે છે એટલે મોગલ સામ્રાજ્ય ચાલતું હોય છે એ જ દરમિયાન ભારતમાં વંશની પણ સ્થાપના છે જેને આપણે ફરીદ ખાન કહીએ છીએ તો બાબર હુમાયુ શેરશાહ સુંદર સુરી વળી પાછું હુમાયુ વળી પાછો આગળ જતા અકબર આગળ જતા જહાંગીર શાહજહા અને ઔરંગઝેબ તો આવી રીતે આપણને વંશના બે શાસકો શેરશાહ સુરી અને એના ઉત્તરાધિકારી તરીકે સિકંદર સુરી બે વ્યક્તિ જોવા મળે છે એ બંને વ્યક્તિના શાસન વિરુદ્ધ હુમાયુ રાજા વિરસાલની મદદ લઈને સરહિંદનું યુદ્ધ કરે છે અને પછી હુમાયુને ફરી હિન્દુસ્તાન મળે છે એટલે તો ઇતિહાસમાં હુમાયુને નસીબદાર બાદશાહ તરીકે આપણે ઓળખીએ છીએ બે વખત હિન્દુસ્તાન ઉપર એને ફતેહ કરી રાઈટ ખેર તો આ જે સમજૂતી આપી એને લખવા સમજવાનો પ્રયત્ન કરજો ઓકે કે પ્રશ્નની પેટર્ન કઈ રીતે આવી શકે આગળ જોઈએ તો ગાંધી ઇરવીન સમજૂતી ક્યારે થઈ આને તમે ગાંધી ઇરવીન કરાર તરીકે પણ ઘણી જગ્યાએ જોયું હશે વાંચ્યું હશે ઇતિહાસની અંદર ઘણા એવા કરારો થયા છે કે સીધા એની ડેટ સાથે અને સીધા એ ઘટનાના અનુસાર આપણને અત્યાર સુધી પૂછાયા છે જેમ કે ઉદાહરણ તરીકે વાત લઈ રહી આપણે ઓગણીસો સોળ તો કે લખનઉ કરાર જે મુસ્લિમ લીગ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચેનું સંયુક્ત અધિવેશન માટે જાણીતું છે જે દલ અને ગરમ દલના સંયુક્ત અધિવેશન માટે જાણીતું હતું આજ લખનઉ કરાર જે છે એને લક એગ્રીમેન્ટ પણ કહેવામાં આવે છે અને આજ લખનઉ કરાર વખતે રાજકુમાર શુક્લાજી નામના બિહારી ખેડૂત જે છે એણે ગાંધી સાથે મુલાકાત કરી અને મોતીહારી ગામની જે તીન કટિયાની સમસ્યા હતી એ અંગે જાણ કરીને દેશમાં ચંપારણ સત્યાગ્રહ થયો તો ઓગણીસો સોળ લખનઉ કરાર આ યાદ રાખશું આપણે ઓગણીસો બત્રીસ જ્યાં ઉપવાસને મહાત્મા ગાંધીએ એક શસ્ત્ર તરીકે રજૂ કર્યું રાજકીય શસ્ત્ર તરીકે પુના કરાર જેમાં એ પોતે ઉપવાસ ઉપર બેઠા છ દિવસના એમણે ઉપવાસ કર્યા તો આ ઓગણીસો બત્રીસ પુના કરાર તરીકે જાણીતું એના જ તે સમકાલીન આપણને એક સમયગાળો જોવા મળ્યો જેમાં માર્ચ ઓગણીસો એકત્રીસમાં માં ગાંધીજી અને લોર્ડ ઇરિવિન વચ્ચે એક એગ્રીમેન્ટ થાય છે અને એના તહત ગાંધી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે હાજર રહે છે એ સિવાય જો કરારની વાત કરીએ તો મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી જીના વચ્ચે ઓગણીસો એકતાલીસમાં કરાર થયા હતા જેને ગાંધીજીના કરાર કહેવાય છે અને એના જ માધ્યમથી મુસ્લિમ લીગ જે છે એને હાલના સમયમાં એટલે કે બીજા વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન અંગ્રેજોને સાથ નહીં આપવા અંગેની સહમતી સધાઈ હતી એને આપણે ગાંધીજીના કરાર કહીએ પછી વાત જાય ઓગણીસો સુડતાલીસની કાશ્મીરનો મુદ્દો જે શેખ અબ્દુલ્લા કહેવાય છે શેરે કાશ્મીર એ જવાહરલાલ નહેરુ સાથે જે બેઠક અને કોન્ફરન્સ કરે છે તમે એને સ્ટેન્ડ સ્ટીલ કરારના નામથી પણ વાંચ્યું હશે પણ એને દિલ્હી કરારના નામથી પણ ઓળખાય છે આઝાદી બાદ ચાઈના સાથેની જે આપણે બેઠક થઈ જે એગ્રીમેન્ટ થયા જેને આપણે પંચીલ કરાર કહીશું ઓગણીસો ચોપનમાં અને ત્યારબાદ પાકિસ્તાન સાથે જે યુદ્ધ વિરામની ઘોષણા થઈ એ અંગેનો કરાર જેને આપણે તાસ્કન કરાર કહીએ ઓગણીસો ને છાસઠમાં તો ઇતિહાસમાં જેટલા પણ કરારો થયા છે એક એગ્રીમેન્ટ થયેલા છે ઓકે એને તમારે પ્રશ્નના ફોર્મેટથી યાદ રાખશો આપણે એને રિવિઝન આપી દઈએ ઓગણીસો સોળ તો કહેશો તમે પુના કરાર સોરી ઓગણીસો સોળ કહેશો તમે લખનઉ કરાર ઓગણીસો એકત્રીસ ગાંધી ઇરવિન કરાર ઓગણીસો બત્રીસ પુના કરાર ઓગણીસો એકતાલીસ ગાંધીજીના કરાર ઓગણીસો સુડતાલીસ દિલ્હી કરાર અને 1954 ચોપન પંચીલ કરાર અને 1966 છાસઠ તાસ્કન કરાર હેડી આપણે આગામી ટેસ્ટની અંદર આ જે એગ્રીમેન્ટો જે છે એના તથ્યના અનુસાર પણ પ્રશ્ન નાખીને તમને એનો કન્સેપ્ટ સોલ્વ કરાવશું પણ હાલ પૂરતી ડેટ યાદ રાખવી જરૂરી છે આની જે એપ્લિકેશન છે મતલબ કે આનો અમલ જે છે એ એપ્રિલ ઓગણીસો એકત્રીસથી પણ જોવા મળે છે પણ આ જે માર્ચ ઓગણીસો એકત્રીસ જે છે એને ખાસ યાદ રાખશું કેમ તો કે અહીં ત્રીસ છે અહીં બત્રીસ છે ઓગણત્રીસ છે રેડી એટલે એક્યુરેસી આપણે અહીંયા માર્ચમાં જોવા મળે છે એકત્રીસમાં આગળ જોઈએ સ્વામી વિવેકાનંદજી જે છે એમનું બાળ નામ શું હતું આપણા દેશની અંદર સમાજ સુધારક તરીકે ધર્મ સુધારક તરીકે સ્વામી વિવેકાનંદજી જે જોવા મળે એનું બાળ નામ જે છે એ નરેન્દ્રનાથ દત્ત હતું કે તો અહીંથી આપણે એના નામને જસ્ટિફાય કરી શકીએ સાવ ઇ પ્રશ્ન હતો કે આમાં કોઈ વિશેષ સમજૂતીની આવશ્યકતા નથી દેશને ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવી અને નહીં કરવા અંગેની પ્રતિજ્ઞા કોણે લીધી કડી મતલબ કે તિલક વગેરે નહીં કરવાનું ચંદન નહીં લગાવવાનું અને માથું નહીં ઓળવાનું આ તમે બેસિક લેંગ્વેજમાં સમજી શકો આ અંગેની પ્રતિજ્ઞા કોણે લીધી તો એ અંગે જાણીતા વ્યક્તિ છે વાસુદેવ બળવંત ફડકે આ દેશનો એક ક્રાંતિકારી વ્યક્તિ છે ઇતિહાસની અંદર આને લગતા તથ્યો જે છે એનો અભાવ જોવા મળે છે પણ વાસ્તવિક રીતે આવા વ્યક્તિ તે એક રિયલ હીરોની ભૂમિકા નિભાવી છે કે જેને જોઈને એક ઇન્સ્પિરેશન મળે અને એના માધ્યમથી દેશની આઝાદી અપાવવાની એની ચળવળને એક નવો વેગ મળે જેમાં આપણે ભગતસિંહ છે ચંદ્રશેખર આઝાદ છે આવા બધા વ્યક્તિને યાદ રાખી શકીએ એના જુદા જુદા કાર્યો છે જેમ કે ભગતસિંહ લાહોર એસેમ્બલીમાં ધમાકો કરવા માટે જાણીતા રાઈટ તો અહીંયા આપણો જવાબ છે હાલ વાસુદેવ બળવંત ફડકે આગળ જોઈએ પ્રોવર્ટી એન્ડ ધ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા આ એક પુસ્તક છે જેના લેખક કોણ હતા તો જો આ પુસ્તકની રજૂઆત જે છે એનો મૂળ મર્મ એ હતો કે બ્રિટિશ પાર્લામેન્ટ કઈ રીતે ભારતીયોનું ભારતની ઇકોનોમીનું આર્થિક શોષણ કરે છે અને ભારતની ગરીબી માટે જવાબદાર કઈ રીતે બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન છે એ અંગેની પુષ્ટિ કરતું એક લેખિતમાં અહેવાલ એક પુસ્તકનું ફોર્મેટ દાદાભાઈ નવરોજી દ્વારા આપવામાં આવ્યું હતું ઠડી કેમ કે દાદાભાઈ નવરોજી તે બ્રિટિશ પાર્લામેન્ટમાં જોડાયેલા એક સદસ્ય હતા જેને મહાત્મા ગાંધી દ્વારા દેશના દાદા પણ કહેવામાં આવતા હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં એ પહેલા પારસી અધ્યક્ષ તરીકે ભૂમિકા નિભાઈ ત્યારબાદ ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ કઈ પ્રજા આવી હતી ભારતની અંદર વેપાર કરવા માટે યુરોપિયન પ્રજા તરીકે આપણને ક્રમ અનુસાર પોર્ટુગલ એ સિવાય જોઈએ તો ડચ અંગ્રેજ ત્યારબાદ ડેનિશ ફ્રેન્ચ સ્વીડિશ આવી જુદી જુદી પ્રજા જોવા મળે છે પણ ટાઈમલાઈન અનુસાર અને તથ્યના અનુસાર જોઈએ તો સૌથી પહેલી જો કોઈ પબ્લિક આવી હોય તો આપણે ત્યાં કોણ આવે છે પોર્ટુગલ આવે છે હેડી જે વાસ્કોદ ગામમાં જે છે એ મૂળ એક પોર્ટુગલ વ્યક્તિ હતો જે આપણને ચૌદસો ને અઠ્ઠાણુંમાં સાઓ પ્રિસ્ટેલ સાઓ ગેબ્રિયલના જહાજના માધ્યમથી એકસો સત્તર જેટલા પોર્ટુગલ યાત્રીઓ આપણે ત્યાં માલાબાર તટ એટલે કે કેરળમાં ઝામોરીના સામ્રાજ્યમાં પહોંચ્યા હતા આપણે સમજૂતી વખતે આને ડેપની અંદર આપણા લેક્ચરમાં સમજાવેલું છે ઓકે તો હાલ તમે અહીંયા એને 1498 અઠ્ઠાણું અનુસાર યાદ રાખી શકો બાકી તમે આની અંદર આગળ જાઓ તો જો ડચ લોકો જે છે પંદરસો ને અઠ્ઠાણુંમાં આવ્યા એટલે એના સો વર્ષ પછી પછી અંગ્રેજ બે વર્ષ બાદ આવ્યા સોળસોમાં અને સોળસો ને સોળમાં આપણને આ પબ્લિક જોવા મળી ડેનિશ હવે એના આગમનને અનુસાર ક્રમ અનુસાર ગોઠવવાનો જો પ્રશ્ન બને ને તો એ ટાઈમલાઈન તમને ખબર હોય તો તમે એ પ્રશ્નને સોલ્વ કરી શકો આમાં કોઈ નવો મુદ્દો છે નહીં યસ ત્યારબાદ ઓગણીસો પાંચમાં જે બંગાળના વિભાજન થયા એ દરમિયાન ગવર્નર જનરલ કોણ હતું તો અહીંયા આપણા માટે હાલ આન્સર થશે એ કહેશો આપણે લોર્ડ કર્ઝન પણ કરજન વિશે યાદ રાખજો તમે કરજનની એક ખાસ વિશેષતા છે કે જેણે બંગાળને પૂર્વ બંગાળ પશ્ચિમ બંગાળ એમ બે ભાગમાં ડિવાઇડેશન કર્યું એના મત મુજબ વહીવટી માળખું મજબૂત કરવા અને ભાષાકીય વિભાજન હતું પણ વાસ્તવિક રીતે કોમનું વિભાજન થયું હતું પણ એ જ વ્યક્તિ ભારતમાં રેલવેનું સૌથી વધુ જાડું વિકસાવવા માટે જાણીતો હતો અને એના જ સમયમાં આપણને ભારતીય રેલવે બોર્ડની સ્થાપના થયેલી જોવા મળી એના જ સમયમાં યુનિવર્સિટી એક્ટ પારિત કરવામાં આવ્યો હતો કે તો થોડાક આ કારણોસર એ વ્યક્તિ ફેમસ છે એટલે એને તમે એ રીતે પણ નોટડાઉન કરીને યાદ રાખજો ત્યારબાદ હવે આપણી પાસે ભૂગોળના સંદર્ભે પ્રશ્ન છે જે મુક્તેશની અંદર આપણે ભારતના ભૂગોળને લઈને પ્રશ્ન નાખ્યા હતા એ જોઈએ કે કેવા પ્રશ્નો છે જો પ્રશ્ન સોલ્યુશનને તમે જ્યારે એકદમ ઇઝીથી સમજવાનો પ્રયત્ન કરશો તો પ્રશ્ન કંઈ અઘરો હતો નથી પણ પ્રશ્નને સમજ્યા વગર ડાયરેક્ટ તમે જવાબ તરફ જવાનો પ્રયત્ન કરો તો ખોટો જવાબ જઈ જાય એટલે આરામથી પહેલાં વિચારશો આપણે અને આના વિચારવા માટે સમજવા માટે જ મોક ટેસ્ટનું મહત્વ જેટલી તમે ટેસ્ટ આપશો એટલી તમારી એક્યુરેસી વધતી જશે એટલી ઝડપ તમારી આવતી જશે સોલ્યુશનના અનુસાર જોઈએ આપણે ભૂગોળમાં પહેલો પ્રશ્ન રહે ભારતનું કયું રાજ્ય હાર્ટ ઓફ ઇન્ડિયા કહેવાય છે ભારતનું હૃદય કહેવાય છે અહીંયા આની સાથે જ તે એક બીજો શબ્દ ઉમેરીને જો પ્રશ્ન આપીએ તો કયું લોકેશન કયું શહેર જે છે એ રાજસ્થાનનું હૃદય કહેવાય છે આ પ્રશ્ન એકવાર પૂછાઈ ચૂકેલો જેને આપણે અજમેર કહેશું રેડી જે ટુરિઝમ સેક્ટરના અનુસાર જાણીતું પણ આખા ભારતના નકશામાં મિડલમાં હોય કેડી અને એ અનુસાર એને ભારતનું હૃદય જો કહેતા હોઈએ તો એ જવાબ બનશે આપણા માટે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશને તમે નકશામાં જોજો થોડું તમને સાઈડમાં જેમ આપણું હૃદય હોય એ રીતે સાઈડમાં જોવા મળશે મિડલ પાર્ટની અંદર જ છે વાસ્તવિક રીતે બીજા નંબરે મધ્યપ્રદેશની જો વિશેષતા સમજીએ તો અહીંયા ચીતા રેસ્ટોરેશનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે મધ્યપ્રદેશના નવરા દેહી નેશનલ પાર્કમાં ચિતાને ફરી જનરેટ કરવાના બિલ્ડિંગ કરવાનું કામ ચાલી રહ્યું છે મધ્યપ્રદેશના ફેક્ટ અનુસાર તમે એને ટુરિઝમ સેક્ટરથી પણ જાણતા હશો એક એડ આવે છે એમ પી મે દિલ બચ્ચે શા ઓકે આ ટેગલાઇનથી એક એડ આપણને જોવા મળે છે એને વાઘોનું રાજ્ય પણ કહેવાય છે ટાઈગર સ્ટેટ પણ કહેવાય છે સોયાબીનના ઉત્પાદનમાં એ અગ્રેસર છે કઠોળના સંદર્ભે તો એને સોયા સ્ટેટ પણ કહેવાય છે હાર્ટ ઓફ ઇન્ડિયા પણ કહેવાય છે અને તેરથી વધુ નદીઓ ત્યાંથી ઓરિજિનેટ થઈને જુદા જુદા પ્રાંતોમાં જતી હોવાથી એને નદીઓનું પિયર પણ કહેવાય છે હેઠળ તો એમપીના સંદર્ભે જેટલા પણ મેં ફેક્ટ કીધા એને નોટડાઉન કરજો કે એમપીના બીજા નામ હોવા પાછળનું કારણ શું બીજો પ્રશ્ન છે પશ્ચિમ ઘાટના રાજ્યોને ઉત્તરથી દક્ષિણ ક્રમ અનુસાર ગોઠવવાના છે પ્રશ્ન પશ્ચિમ ઘાટના રાજ્યોને ઉત્તરથી દક્ષિણ ક્રમ અનુસાર ગોઠવતા ગોવા બાદ કયું રાજ્ય આવે તો પશ્ચિમ ઘાટનું આપણને કીધું છે આ સમજી લે આપણો પશ્ચિમ ઘાટ ગુજરાત છે મહારાષ્ટ્ર છે એના પછી ગોવા છે એના પછી કર્ણાટક છે અને પછી કેરળ છે પ્રશ્ન શું છે આપણી માટે કે ક્રમ અનુસાર ગોઠવતા ક્યાંથી ઉત્તરથી દક્ષિણ એટલે ઉપરથી આમ નીચે આવતી વખતે ક્રમ અનુસાર ગોઠવતા ગોવા બાદ ગોવા પછી કયું રાજ્ય આવે છે એ આપણો જવાબ થાય છે ઓકે તો જો કર્ણાટક અહીંયા આપણા માટે આન્સર બને છે કંઈ નથી સાવ બેસિક પ્રશ્ન થોડો ઘણો નકશો જો જાણતા હો તો આ પ્રશ્ન તમે સોલ્વ કરી શકો ત્યારબાદ ભારતનો શિયાળો કયા પવનને આભારી છે તો ઋતુવાળું ચેપ્ટર આબોહવા કે ચેપ્ટરને પ્રોપર તમે સમજતા હો તો આપણને ખ્યાલ છે કે ભાઈ પૂરી પૃથ્વી જે છે એ પોતે પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે તો પશ્ચિમથી પૂર્વ તરફ પૃથ્વીના ભ્રમણના કારણે આપણને કાયમી પવનો જે છે એ આવી રીતે રોંગ સાઈડથી આવતા જોવા મળશે આ એક ગતિના કારણે જેમ કે આપણે નામ જશું તો રોંગ સાઈડથી હવા જ આપણને લાગશે તો પૃથ્વી પશ્ચિમથી પૂર્વ જઈ રહી છે તો એ જ અનુસાર અહીંયા જે આપણને આપણું ભારત જોવા મળે છે ઓકે તો એ ભારતની અંદર જે પવનોની એન્ટ્રી થશે જે ધ્રુવીય પવનો ઓકે આ ખૂણેથી આવે તો તમે ખૂણો જુઓ કયો ખૂણો છે આ તો તમે ડેફિનેટલી કહી શકો કે ભાઈ એ જે પવનો આવે છે એ ઈશાન કોણીય પવનો જે ધ્રુવીય પવનો હિમાલય સાથે અથડાઈને ઠંડા પવન તરીકે આપણે ત્યાં શિયાળાનો અનુભવ કરાવે છે ઓકે તો ઈશાન કોણીય પવનો શિયાળો લઈને આવે છે ફેક્ટ જો તમારો ક્લિયર હોય તો આ તમારા માટે કંઈ નવું હતું નહીં રેડી આ જ રીતે ચોમાસું કયા પવનના આભારી છે એ પણ પ્રશ્ન બની શકે આવતી મોક ટેસ્ટમાં આપણે એનો પ્રશ્ન નાખવાનો પ્રયત્ન કરશું એટલે તમે એને પણ સોલ્વ કરી શકશો હાલ વધીએ આગળ તો આપણી મોકટેસ્ટ જે છે એનો મહાસંગ્રામ ચાલી રહ્યો છે આ મુજબની ટેસ્ટ તમે તમારા ઘરે મંગાવીને તમે સો મૂલ્યાંકન જો કરવા માંગતા હો તો આ મોકટેસ્ટ મહાસંગ્રામનું એક ઇનિશિયેટિવ બુક વડે લીધું છે આની સાથે તમે જોડાઈને તમારા ઘરે મૂક ટેસ્ટ મંગાવી શકો ઓનલાઈન મોડ્યુલથી પણ તમે ટેસ્ટ આપી શકો એપ્લિકેશનના માધ્યમથી એ અંગે તમારે જો કોઈ વધુ માહિતી જોતી હોય તો સેવન ફાઇવ સેવન ફાઇવ એઇટ સેવન એટ સિક્સ સિક્સ ઝીરો ઉપર આપ કોલ કરી શકો છો એ સિવાય બુકબર્ડ એપ બુકબર્ડ એકેડમી અથવા બુકબર્ડની જુદી જુદી બ્રાન્ચો વિશે પણ કંઈ માહિતી જોઈતી હોય તો આપ સંપર્ક કરી શકો છો યસ આગળ જોઈએ આપણે તો હવે વિજ્ઞાનના સંદર્ભે જે પ્રશ્નો પૂછ્યા હતા આપણે એને સોલ્વ કરીએ કે ભાઈ કોન્સ્ટેબલ પીએસઆઈ એ એસઆઈને લગતા જે આપણા મોક ટેસ્ટનું આયોજન થયું એમાં સાયન્સના પ્રશ્નો જે છે એ શું કહેવા માંગતા હતા પહેલો જ પ્રશ્ન છે આપણી પાસે કે સીવી રામન જે છે એને તેમના પ્રયોગ અંગે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તો એ કયા પ્રયોગ હતા કે કયા પ્રયોગના અનુસાર એમને નોબલ પુરસ્કાર અપાયો અહીં તમે બધા જાણતા હશો કે ભાઈ અઠ્યાવીસમી ફેબ્રુઆરી જે છે એ વિજ્ઞાન દિવસ તરીકે મનાઈ આપણે સીવી રામન દ્વારા અઠ્યાવીસમી ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસના રોજ જ આપણને રામન ઇફેક્ટ વિશે સમજૂતી આપી હતી ઓકે જેને આપણે ટિન્ડલ પ્રભાવ કહીએ છીએ કે ભાઈ સમુદ્ર જે છે એના ભૂરા રંગના આભારે તે આપણને અવકાશ જે છે એ પણ આસમાની કે ભૂરા રંગનું જોવા મળે છે તો આ જે કન્સેપ્ટ છે એ પ્રકાશ પ્રક્રિયાને કહેવાય છે જેને આપણે ટિન્ડલ ઇફેક્ટ કહીએ છીએ તો એ અંગેનું વિશ્લેષણ સીવી રામન આપ્યું છે એના જ કારણે એમને નોબલ પુરસ્કારથી પણ આપણે સન્માનિત કર્યા અહીં તમને એ પણ ખબર હોવી જોઈએ કે સીવી રામન જે છે એક એવું વ્યક્તિત્વ કે જેના શિષ્ય તરીકે વિક્રમ સારાભાઈ જોવા મળે છે વિક્રમ સારાભાઈને એક ગુરુ છે એક ભૌતિક શાસ્ત્રી છે ઓકે આગળ જોઈએ ઓપ્ટિકલ ફાઇબરના શોધક મેં અગાઉ પણ તમને કીધેલું છે કે સાયન્સની અંદર એક પ્રશ્ન તો એવો બનવાના ચાન્સ છે તે કે કઈ વસ્તુની શોધ કોણે કરી જેમ કે કેસ્કોગ્રાફના શોધક કોણ છે લિફ્ટની શોધ કોણે કરી ચશ્માની શોધ કોણે કરી ઓકે આવા જુદી જુદી રીતે જેમ કે રેલવે એન્જિનના શોધક કોણ છે વરાળ યંત્રના શોધક કોણ છે એવી રીતે જે કોઈ વસ્તુ છે જે વિજ્ઞાન સાથે સંકળાયેલી છે એના શોધકના નામ તમને કોઈ સારી રેફરન્સ બુકમાંથી મળી શકે તો એ તમારે જોતું રહેવાનું છે અહીંયા ઓપ્ટિકલ ફાઇબરના શોધક તરીકે નરેન્દ્ર કપાણી જે છે એ આપણો રાઈટ આન્સર છે યસ અવકાશયાત્રીના અવકાશ કયા રંગનું દેખાશે અત્યાર સુધી આ ઘણી વખત પ્રશ્ન ફેરવાઈ રહીને પૂછાયેલો છે કે વાક્ય રચના ખાલી બદલાય તો અવકાશ યાત્રીને અવકાશ જે છે એ કાળા રંગનું જોવા મળશે પ્રકાશની ગેરહાજરીના કારણે ત્યારબાદ જો આગળનો પ્રશ્ન આપણી પાસે નીચે પૈકી કઈ બાબત પૂર્ણ આંતરિક પરાવર્તન સાથે સુસંગત નથી રેડી તો પૂર્ણ આંતરિક પરાવર્તન જે છે એના ઉદાહરણ તમારી પાસે હોય જેમ કે ઇન્દ્રધનુષ દેખાવ મૃગજળ કે મરીચિકા દેખાવી રસ્તા ઉપર જ્યારે તાપમાન વધુ હોય ત્યારે ખાસ કરીને હીરાનું ચમકવું આ બધા પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉદાહરણો છે પણ અહીંયા વચ્ચે આપણને એક વાતાવરણીય વક્રી ભવનનું ઉદાહરણ જોવા મળે છે રેડી સમજો એને એ કહેશો આપણે તારાઓનું ટમટમવું તો એ અનુસાર તમે અહીંથી એને આઉટ કરી શકો ભાઈ સુસંગત નથી એ પૂછ્યું છે તો ઇન્દ્રધનુષ દેખાવ મૃગ જળ હીરાનું ચમકવું આ બધી જ વસ્તુ આપણે આંતરિક પરવર્તનના ઉદાહરણ છે પણ તારાનું ટમટમવું જે છે એ વાતાવરણીય વક્રી ભવનાંકનો પ્ર પ્રભાવ જોવા મળે છે તો એ અનુસાર આપણો આન્સર જે અહીંયા બી થશે જઈએ તો ફોટોવોલ્ટિક સેલનો સંબંધ જે છે એ સોલર એનર્જી સાથે જોવા મળે છે તો આ આપણા માટે એક રાઈટ આન્સર બને છે આ પ્રશ્ન આપણે અગાઉ પણ એકવાર પૂછ્યો અત્યારે રિપીટ કર્યો કારણ એ છે કે ઘણી વખત આ પ્રશ્નો જે છે એ સીધે સીધા આપણને પૂછાતા જોવા મળે છે ફોટોવોલ્ટિક સેલ સૂર્યની અંદરથી જે પ્રકાશ આપણે સુધી જુદા જુદા કણોના મિશ્રણથી પહોંચે છે એને જ આપણે ફોટોન કહીએ છીએ ઓકે સૂર્યપ્રકાશ જે કણોના માધ્યમથી આપણી સુધી પહોંચે છે એને ફોટોન કહીએ છીએ એના માધ્યમથી મળતી ઉર્જા જે છે એ ફોટોવોલ્ટિક સેલના સ્વરૂપે આપણે સોલર ડિશમાંથી મેળવી શકીએ સોલર પ્લેટમાંથી પ્રકૃતિનું સૌથી શક્તિશાળી બળ જે છે એ આના સંદર્ભે આપણે જો શોધવું હોય તો ગુરુત્વીય બળ નથી મેગ્નેટિક ફિલિંગ્સ પણ નથી ઇલેક્ટ્રિક ફોર્સ પણ જોવા મળતો નથી એ કહેશો આપણે પરમાણુ બળ ઘડી જે પ્રકૃતિનું સૌથી શક્તિશાળી બળ આપણે કહી શકીએ એના જ કારણે યુરેનિયમ થોરિયમ જે છે એને આપણે એક ફ્યુચર એનર્જી તરીકે યુઝ કરવાનો પ્રયત્ન રાખ્યો છે અહીં તમે એ પણ યાદ રાખજો કે બે હજારને બત્રીસ સુધીમાં ભારત સરકાર તેસઠ હજાર મેગાવોટ જે છે એ પરમાણુ ઊર્જા મેળવવાનો લક્ષ્યાંક રાખીને બેઠું છે અને બે હજાર પચાસ સુધીમાં દેશની કુલ ઉર્જાની જરૂરિયાતની પચીસ ટકા જેટલી એનર્જી છે એ ન્યુક્લિયર એનર્જીથી મેળવવાનો પ્રયત્ન રેડી નીચે પૈકી કયો વિકલ્પ ભારતીય પરમાણુ રિએક્ટર સાથે સુસંગત નથી મતલબ આપણે જે પરમાણુ રિએક્ટરો બનાવ્યા કે જેમાં તમે નામ સાંભળ્યું હશે અપ્સરા એ સૌથી પહેલું જવાહરલાલ નહેરુ દ્વારા નામકરણ થયું હોમી જહાંગીર બાબા દ્વારા એનું નિર્માણ થયું અને એના નિર્માણમાં આપણને યુકેનો સાથ સહકાર જોવા મળ્યો તો અપ્સરા પછી આપણને ધ્રુવ છે કામિની છે સાયરસ છે આવા ઘણા નામ જોવા મળ્યા પણ તારાધ્વજ જે છે એ નામ નથી તો સુસંગત નથી એ જ શોધવાનું છે તો આજ આપણો જવાબ છે યસ તો આ સમજૂતીમાં જે એક્સ્ટ્રા ડિટેલ કહું છું જેમ કે અપ્સરા જેનું નામકરણ કોણે કર્યું અપ્સરાના નિર્માણમાં કયા દેશનો સહયોગ જોવા મળ્યો આ બધા પ્રશ્નો તમને જોવા મળી શકે ઓકે એટલે એને નોટડાઉન કરજો તમે એના પછી કયું ખનીજ અણુશક્તિ સાથે સંકળાયેલ નથી ખેડી ન્યુક્લિયર એનર્જી સાથે અથવા તો પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલું નથી એમાં જો બેરેલિયમ પહેલાં આવશે મોનોઝાઇટ યુગ રેતી જે છે એ આપણને જોવા મળે કેરળના દરિયા કિનારે એ પાર્ટ ઓફ એક પ્રકારે શું કહેશું થોરિયમ જ કહેશું આપણે થોરિયમ વીસ ટકા જેટલું આપણને ભારતમાં જોવા મળે છે એ પણ એક પ્રકારે પરમાણુ અણુશક્તિનો જ ઉપયોગ કરી શકાય એના માધ્યમથી ક્રોમિયમ જે છે એ તો આપણને ધાતુ સ્વરૂપે જોવા મળે છે જેનો આપણે સ્ટીલમાં કઈને કઈ રીતે ઉપયોગ કરતા હોઈએ તો હાલ પૂરતું આ ત્રણ જે છે એ આપણને અણુ શક્તિ સાથે સંબંધ ધરાવે છે ક્રોમિયમ સંબંધ ધરાવતું નથી રેડી આગળ જુઓ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ જે છે એનો યોગ્ય વિકલ્પ એક પ્રશ્ન આપણને યાદ રાખજો કોઈ મશીન અથવા કોઈ સંશોધન અથવા તો કોઈ શાખા રેડી જેમ કે લિમ્નોલોજી પેડોલોજી કેસ્કોલોજી સેલેનોલોજી એનો સંબંધ છે એની સાથે એવો પ્રશ્ન હશે તો ક્રોમેટોગ્રાફી જે છે એ એક મિશ્રણમાંથી પદાર્થને છૂટા પાડવા સાથે સંકળાયેલો છે એટલે આપણો આન્સર જે છે અહીંયા રાઈટ આવશે એક ત્યારબાદ નીચે પૈકી કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હશે તો એવરગ્રીન સાયન્સનો એકદમ ઇઝી પ્રશ્ન આન્સર બનશે આપણો પારો હેડી જે નોર્મલ ટેમ્પરેચર ઉપર આપણને લિક્વિડના ફોર્મેટમાં જોવા મળશે બહુ વિશેષ મટિરિયલ જોવા મળે છે હેઠળ આવતા ટેસ્ટમાં આપણે એના પ્રશ્નો નાખશું જેથી કરીને પારો વાસ્તવિક રીતે શું છે એ તમે સમજી શકો યસ તો અહીંયા આપણે આપણા સોલ્યુશનને વિરામ મૂકીએ છીએ જેટલા પણ ટેસ્ટ સાથે સંલગ્ન પ્રશ્નો હતા એને આપણે સોલ્વ કર્યા થેન્ક યુ થેન્ક યુ સો મચ નમસ્કાર મિત્રો ટેસ્ટ તેર કોન્સ્ટેબલ પીએસઆઈ એના પ્રશ્નો આપણે આગળ જોઈએ તો પહેલો પ્રશ્ન હતો કે ગુજરાતમાં સૌથી વધુ પાતાર કુવા કયા જિલ્લામાં આવેલા છે તો અહીં આગળ આપણો આન્સર રહેશે સુરેન્દ્રનગર કુવાઓની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલો પાતાર કુવો મહેસાણામાં વર્ષ ઓગણીસો પાંત્રીસ વડોદરા રાજ્યમાં સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તરફથી ખોદાયેલો પણ સૌથી વધુ પાતાર કુવા તો એ છે સુરેન્દ્રનગરમાં અને કૂવાની સૌથી વધુ સંખ્યા તો એ છે ત્યાર પછી ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી એટલે કે આપણે ખોટું શોધવાનું છે તો ચલો દેખીશું કે પહેલું છે બારડોલી તો ત્યાં આગળ સરદાર સ્મારક સેકન્ડ સુરત તો ચિંતામણી જૈન દેરાસર ત્રીજું ઉદવાડા તો આતાશે બહેરામ અને ચોથું આણંદ અતુલ રંગ રસાયણની ફેક્ટરી તો પહેલું તો સાચું છે કે બારડોલીની અંદર સરદાર સ્મારક આવેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ ઓગણીસો અઠ્યાવીસમાં જે બારડોલી સત્યાગ્રહ કર્યો એના લીધે અહીંયા આગળ એમનું સ્મારક બનાવ્યું છે સેકન્ડ ચિંતામણી જૈન દેરાસર સુરત એ પણ સાચું છે કે જે કાષ્ટ કલાના ઉત્તમ નમૂના રૂપ એક છે આવુને આવુ અમદાવાદમાં પણ એક આપણને જોવા મળતું બરાબર ત્રીજું ઉદવાડા આતાશે બહેરામ એ પણ બિલકુલ સાચું છે કે પારસીઓ જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે પોતાની સાથે લાવેલો જે પવિત્ર અગ્નિ છે એ નવસારીમાં લઈ જાય છે પરંતુ ત્યાં વિવાદોને લીધે એ અગ્નિ વલસાડ ખસેડાય છે અને અંતે ઉદવાડામાં સ્થાપિત કરાય છે પણ અહીંયા અતુલની રંગ રસાયણ ફેક્ટરી તો એ આણંદમાં આવેલી નથી ભાગલા દરમિયાન પાકિસ્તાનમાંથી ભારતમાં મોટી સંખ્યામાં વિસ્થાપિત થયેલાઓના પુનઃ વસવાટ માટે ગુજરાતમાં કયું નગર વસાવવામાં આવ્યું તો જ્યારે ભારત અને પાકિસ્તાન એમ બે દેશ ઓગણીસો ને સુડતાલીસમાં આઝાદ થાય છે એ દરમિયાન સરકાર દ્વારા જે જાહેરાત કરાવી હોય છે એ વખતે પાકિસ્તાનમાંથી કેટલાક લોકો સ્થાનાંતર કરી કાયમી વસવાટના હેતુસર ભારતની અંદર આવે છે તો આવા લોકોના વસવાટ માટે ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લાની અંદર એક આખું નગર ઊભું કરાવ્યું અને એ નગર એટલે ગાંધીધામ તો આપણો આન્સર બની જાય

કે સાહેબ અમદાવાદ અને ભાવનગર ટચ થતા જ હોય બીજી વાત કરીએ તો બોટાદની ઉપરની બાજુ અહીંયા રહેલું છે સુરેન્દ્રનગર બોટાદથી જો એમના એમ તમે આગળ જાઓ તો આ બાજુ જવાય રાજકોટમાં અને નીચે આ બાજુ જશો તો લાગશે અમરેલી એટલે આટલી બોર્ડરો છે એ બોટાદને ટચ થતી હોય તો જોઈએ ઓપ્શન એમાં છે ભાવનગર અમરેલી રાજકોટ અને અમદાવાદ તો જુઓ ભાવનગર અમરેલી રાજકોટ અને અમદાવાદ તમામ બોર્ડર ટચ થાય છે એટલે આપણો આન્સર એ જ બની જાય પણ ક્યારેક જો તમને આ ખબર નથી તો ઓપ્શન જોવાના જુઓ મોરબી હવે એટલો તો આઈડિયા સાહેબ બોટાદ નીચે છે વચ્ચે આખું સુરેન્દ્રનગર આવે અને પેલી બાજુ મોરબી છે કારણ કે મોરબી બન્યો કયા સુરેન્દ્રનગર જતો રહે એટલે અમરેલી આવે એટલે આ પણ ન આવે ગીર સોમનાથ એઝ વેલ એઝ ના આવે એટલે ત્રણ ઓપ્શન જતા રહ્યા તો આવી રીતે પણ તમે જવાબ એકદમ ઇઝી સરહદના આપી શકો ટ્રિકો ગોખવાથી કઈ મળશે નહીં બરાબર ચલો ત્યારબાદ દ્વારકા ખાતે આવેલ ગોમતી નદીના તટ અને પંચનદ ટાપુના તીર્થને જોડતો પુલનું નામ શું છે તો ગોમતી ઘાટ એટલે આપણું જે દ્વારકાનું મંદિર છે એ દ્વારકા મંદિરનો ઘાટ વચ્ચે છે ગોમતી નદી અને પેલી બાજુ આવેલું છે પંચનદ ટાપુ તો આ બંનેને પહેલાના સમયમાં આપણે હોડી દ્વારા જવું પડતું પરંતુ ગુજરાત સરકારે આનંદીબેન પટેલના સમયગાળા દરમિયાન અહીં આગળ એક પુલનું નિર્માણ કર્યું અને એ પુલને નામ કૃષ્ણના મિત્ર સુદામા પરથી અપાયું સુદામા સેતુ તો આપણો જે આન્સર છે એ ઘણી વાર ઓપ્શન જોઈને પણ કન્ફ્યુઝ થઈ જવાય કે કૃષ્ણ છે તો કૃષ્ણ સેતુ હોઈ શકે ભક્તિ કરવાની પણ ધ્યાન રાખીશું કે એમના મિત્ર ઉપરથી આપ્યું છે બરાબર ચલો એના પછી એક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના ઝાડ નીચે આરામ કરતા હતા ત્યારે તેમને પગમાં તીર વાગતા દેહ ત્યાગ કર્યો આ વૃક્ષ જે સ્તરે આવેલ છે તે બાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલ છે તો આખી ઘટના આપણે ચર્ચી લઈએ કે જ્યારે શ્રી કૃષ્ણ પોતાના ભાઈઓ એટલે કે યાદવો સાથે દ્વારકાથી સોમનાથ તરફ જવા નીકળ્યા હોય છે એ વખતે મદિરાની અંદર ટલ થઈ જાય છે અને એકબીજાની અંદર લડી મળે છે જેની અંદર અંદરો અંદર કપાઈ મળે છે અને આ જે જગ્યાએ લડ્યા એ સ્તર એટલે યાદવા સ્તરી ભગવાન કૃષ્ણ પોતે બચી જાય છે અને થોડેક દૂર એક પીંપરાના ઝાડ નીચે પોતે આરામ કરતા હોય છે અને એ પીંપરો એટલે મોક્ષ પીંપરો હવે એ દરમિયાન એક જરા નામનો પારગી છે એ પોતે મૃગ સમજીને બાણ ચલાવે છે અને એ બાણ કૃષ્ણના જમણા પગમાં વાગે છે અને જે જગ્યાએ બાણ વાગ્યું એ જગ્યા એટલે ભાલકા તીર્થ અને પછી થોડાક દૂર કૃષ્ણ પોતાના દેહનો ત્યાગ કરે છે અને એ સ્થળ એટલે દેહોત્સર્ગ તીર્થ તો આ તમામે તમામ જે સ્થળ છે એ સોમનાથ નજીક વેરાવર તાલુકામાં આવ્યા છે અને વેરાવર તાલુકો એટલે જિલ્લો લાગશે ગીર સોમનાથ માટે આન્સર બની જાય ઓપ્શન બી એના પછી સત્યાદેવ પર્વત શિખર કયા જિલ્લામાં આવેલું છે તો સત્યાદેવ એ ડુંગરના જ ભાગ સ્વરૂપે જામનગર જિલ્લામાં આવેલું એક ડુંગર છે જ્યાં આગળ સત્યાદેવ નું મંદિર પણ આવેલું છે એટલા માટે જ એ જે શિખર છે એને સત્યાદેવના ડુંગર તરીકે ઓળખવામાં આવે એટલા માટે અહીંયા તમારો આન્સર બનશે ઓપ્શન બી જામનગર તો બરડા ડુંગરનો જ એક ભાગ છે ત્યારબાદ નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો પહેલું છે મચ્છુ નદીને કિનારે આવેલ પ્રસિદ્ધ સ્તર વાંકાનેર તો જુઓ વાંકાનેર ખબર હોય તો પણ આન્સર આપી શકીએ કે મોરબીમાં છે બરાબર જેનો અમર પેલેસ જોવાલાયક છે એટલે એની અંદર રહેશે ત્રણ તો એમાં ત્રણ એમાં ત્રણ એમાં ત્રણ એમાં ત્રણ બધામાં છે જ તો નેક્સ્ટ ચેક કરો ગરમ ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાવ સ્તર તુલસી શામ જેનો તત્પોદક કુંડ ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો એ તુલસી શામ આવ્યું છે ગીર સોમનાથ એટલે બીમાં ચાર આવે માટે આ ઓપ્શન ન હોય આવી શકે આ ઓપ્શન ન હોય આ પણ ન હોય તો આન્સર બની ગયો ઓપ્શન બી બાકીનું ચેક કરીએ સુલ્તાન અહમદ શાહે ચૌદસો ને છવ્વીસ માં અમદાવાદ વસાવ્યું સોરી ચૌદસો ને માં જે હિંમતનગર વસાવ્યું અહમદનગર તો એ જ અહમદનગર એટલે આજનું હિંમતનગર અને એ હિંમતનગર એટલે જિલ્લો રહેશે આપણો સાબરકાંઠા એટલા માટે સીમા આવશે બી અને વનરાજ ચાવડાએ વસાવેલ સ્તર ચાંપાનેર પોતાના મિત્ર ચાંપા વાણિયાની યાદમાં વસાવ્યું હતું ચાંપાનેર તો એ આવેલું છે હાલોલ તાલુકો પંચમહાલ જિલ્લો એટલે જ્યાં વનસ્પતિનું સંવર્ધન અને સંશોધન કાર્ય કરાય છે તો બોટનિકલ ગાર્ડન જેનું મુખ્ય હેતુ છે કે અલગ અલગ જે વનસ્પતિ છે એના ઉપર સંશોધન અને સંવર્ધન કરવામાં આવે તો ગુજરાત રાજ્યનો સૌથી મોટામાં મોટો સત્યાવીસ એકર કરતા પણ વધુ જગ્યામાં ફેલાયેલું બોટનિકલ ગાર્ડન ડાંગ જિલ્લાના વગઈ ખાતે આવેલો છે એટલે આન્સર આપણો બને ઓપ્શન સી ત્યારબાદ ચોર્યાસી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તો ચોર્યાસી જે આવશે સુરત જિલ્લામાં એટલે આન્સર બની જાય ઓપ્શન સી સુરત જિલ્લાનો જે અરબસાગર તરફનો એટલે કે દરિયા કિનારા તરફનો જે ભાગ છે એને ચોર્યાસી તાલુકો જાહેર કરાયો છે અને આ જ ચોર્યાસી તાલુકામાં આપણે સુરતનું જે બંદર ભણીએ છીએ હજીરા તો એ હજીરા બંદર પણ સમાવિષ્ટ છે ક્લિયર એના પછી નેક્સ્ટ છે મેથ્સનો ક્વેશ્ચન કે એક ટન ચોખાનો ભાવ પંચ્યાસી હજાર હોય તો અડધા ક્વિન્ટલ ચોખાનો ભાવ કેટલો થાય તો પહેલા તો સંબંધ આપણે આવડવો જોઈએ કે ભાઈ 1 ટન તો 1 ટન ધેટ મીન્સ 10 ક્વિન્ટલ તો 10 ક્વિન્ટલનો ભાવ કેટલો છે 85000 તો આઉ લખી શકાય કે 10 ક્વિન્ટલનો ભાવ 85000 માટે 1 ક્વિન્ટલનો કેટલો થઈ જશે

એક લાઇબ્રેરીમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજીના પુસ્તકોની થપ્પી અનુક્રમે ત્રણસો છત્રીસ બસો ચાલીસ છન્નું હોય જો દરેક થપ્પીની ઊંચાઈ સરખી રાખવામાં આવે તો કુલ થપ્પીની સંખ્યા શોધો તો કુલ થપ્પીની સંખ્યા શોધો તો ચલો અહીં આગળ તમારી થપ્પીની સંખ્યા લેવાની છે તો પહેલી જ બાબત કે ભાઈ જ્યારે પણ થપ્પીની સંખ્યા શોધવાની આવે એટલે પહેલાં તો તમારે આનો લઈ લેવો પડશે ગુસ્સા અને ગુસ્સા લેશો એ તમને દર્શાવશે કે ભાઈ સરખી સંખ્યામાં રહેલા પુસ્તક તો આપણે પહેલા લઈએ કે ભાઈ ત્રણસો છત્રીસ બસો ચાલીસ અને છન્નું આમનો મારે લેવો પડશે ગુસા તમે તમારી મરજી કોઈ પણ રીતે જઈ શકો ડાયરેક્ટ પણ આન્સર ઘણી વખતે આપી શકાય કે ભાઈ આ ચોવીસ જેવો થશે પણ કેલ્ક્યુલેટ કરી દઈએ કે બે ભાગ ચલાવીએ છીએ બધામાં ભાગ ચાલે છે રાઉન્ડ મુકતા જઈએ ફરીથી બે ભાગ ચલાવીશું ચારે ચલાવવું હોય તો ચારે ચલાવી દઈએ હવે ત્રણે ભાગ ચલાવીએ તો સાત ત્રણ એકવીસ પાંચ ત્રણ પંદર

જો પ્રશ્ન તમને એવો પૂછ્યો હોત કે ભાઈ દરેક થપ્પીમાં કેટલા પુસ્તક હોત તો દરેક હોય ત્રણસો ને છત્રીસ પુસ્તક હતા તો ત્રણસો છત્રીસ દરેક થપ્પીની અંદર આપણે કેટલા મૂકીશું અડતાલીસ અડતાલીસ પુસ્તક તો ટોટલ આપણી જે થપ્પી છે એ કેટલી બની જશે

જરૂરી નથી કેશ પચી છે તો સૌથી મોટી સંખ્યા કઈ તો જુઓ ચાર જેમ પાંચ જેમ અને છ તો તમે પહેલા તો ચાર પાંચ છ ક્રમિક જ હોય તો ક્રમિક હોય એટલે એવરેજ વચ્ચે જ આવે તો અંદર એવરેજ એટલે આ જ મૂલ્ય હોય અને એવરેજ તમને આપી દીધી છે પચીસ તો એક ભાગે કેટલા પાંચ તો મોટી સંખ્યા કઈ છે છ ભાગની તો છ ભાગે છ પંચા ત્રીસ માટે આન્સર કયો રહેશે ઓપ્શન એ ક્લિયર ત્યારબાદ જો પેટ્રોલના ભાવમાં પચીસ ટકાનો વધારો કરવામાં આવે તો ખિસ્સા ખર્ચમાં ફેરફાર ન કરવો હોય તો પેટ્રોલના વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ તો જુઓ જ્યારે ભાવ વધે છે સિમ્પલ જવાનું કે જે વધઘટ થાય એ લખી દો છેદમાં વધારો હોય તો સોમાં માં એડ કરો તો ચલો સો વત્તા

વ્યાજ મુદ્દલ પૂછ્યું તો પેલા જ વ્યાજ શોધી દઈએ છ દુ બાર બે ચાર ઝીરો 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 ગયા તો પંદર ચાર સાહીઠ રૂપિયા પણ આ સાહીઠ રૂપિયા તમારું શું આવશે વ્યાજ આવશે પ્રશ્ન શું પૂછ્યો

3000 રમકડા બનાવતા bipin ને 100 દિવસ લાગે છે જતીન ને 150 દિવસ લાગે છે તો બંનેનોયુક્ત કામનો દર ખાલ જગ્યા રમકડા પ્રતિ દિવસ થાય તો ચલો બિપિન 100 દિવસમાં જતીન 150 દિવસમાં કેટલા રમકડા બનાવે છે તો આપણે કહીશું 3000 ચલો ભાઈ તો જુઓ આ સો દિવસમાં ત્રણ હજાર બનાવે તો એક બનાવશે વીસ રમકડા તો ચલો બંનેનો સંયુક્ત પૂછો તો તમે કહી શકો કે આ એક દિવસમાં ત્રીસ બનાવે આ વીસ બનાવે તો ભેગા થઈને કેટલા બનાવે પચાસ તો પરથી કયો કાટકોણ ત્રિકોણ નથી તો જુઓ પાયથાગ્રસ નો પ્રમય જેટલો આવડશે એટલું ઝડપથી કરી શકાય ન આવડે તો પાયનો પ્રમય થિંક કરવાનો ચલો અહીંયા આગળ છ નો વર્ગ છત્રીસ આઠ નો વર્ગ ચોસઠ મીન્સ સો તો ચલો ભાઈ દસ નો વર્ગ થાય છે હા બિલકુલ થાય છે તો આ તો ત્રિકોણ બનશે જ આઠ ચાલીસ એકતાલીસ તો જુઓ આઠ નો વર્ગ ચોસઠ ચાલીસ નો વર્ગ સોળસો બરાબર તો અહીંયા તો બન્યા સોળસો ને ચોસઠ જયારે એકતાલીસ નો વર્ગ છે એ પાછળ એક જ થાય જુઓ એકનો વર્ગ એક હોય એટલે પાછળ એક થાય તો સિમ્પલ ખબર પડી કે આ પાયથાગોરસની ત્રિપુટી નથી માટે એ તમારો આન્સર બની જાય એના પછી અલગ પડતો અંક શોધો આપ્યા છે ચાર દસ બાવીસ છેતાલીસ છન્નું એકસો નેવું ત્રણસો બ્યાસી તો ચલો કઈ રીતે શોધીએ ચલો ભાઈ થિંકિંગ કરીએ आंदर चलो चार दस थ मतलब के <coughs> अगर एड दस बीस तो बार एड तो चो 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 तो था चोवीस एड था चलो लगे सीक्वेंस परफेक्ट बार चौबीस तो हम के एड भाई तो हम एड थे अड़तालीस बोलो अड़तालीस एड करिए तो छू बने ના બને કારણ કે જુઓ છે નહી માટે અલગ પડતો અંક કયો છે ઓપ્શન એ છનું ત્યાર પછી નેક્સ્ટ દેખીએ તો કે છે સમીર એ रहीम નો પાડોશી છે જેનું મકાન રહીમના મકાનથી બસો મીટર ઉત્તર પશ્ચિમમાં છે તો ચલો માની લો કે અહીંયા છે રહીમનું મકાન તો રહીમના મકાનથી ઉત્તર પશ્ચિમ એટલે કે આ તરફ અહીંયા કોનું મકાન છે તો અહીંયા છે સમીરનું મકાન નેક્સ્ટ કે છે જોસેફ રહીમનો પાડોશી છે જેનું મકાન રહીમના મકાનથી બસો મીટર દક્ષિણ પશ્ચિમમાં છે

ઉત્તર પૂર્વ તો ચલો બધું આપેલું છે હવે તમને કે ભાઈ આ તરફ છે ચલો આ તરફની દિશા તો તમે શું કહેશો દક્ષિણ પૂર્વ બરાબર કઈ દિશા બોલશો દક્ષિણ પૂર્વ આન્સર બની જાય ઓપ્શન એ ત્યારબાદ નીચે આપેલી શ્રેણીમાં એવા કેટલા નવ છે જેની આગળ એકી સંખ્યા અને પાછળ બેકી સંખ્યા હોય તો ચલો જોઈએ નવની આગળ એકી નથી નવની આગળ એકી છે પણ પાછળ બેકી નથી નવની આગળ એકી છે પાછળ બેકી પણ છે ચલો એક નવ આ લઈ શકાય જોઈએ નેક્સ્ટ નવની આગળ એકી છે પાછળ બેકી છે તો આ પણ લઈ શકાય

એસ ટી ઈ પી એસ ને શું કહેવાય તો એ લખતાની સાથે જ ખબર પડી કે ભાઈ આ જે ક્લોક છે એને બિલકુલ રિટર્ન લખ્યું છે એટલે કે આ એક રિવર્સ કોડિંગનો પ્રશ્ન બન્યો તો અહીંયા પણ તમારે બિલકુલ રિટર્ન લખી દેવાનું તો એસ પી ઈ ટી એસ એસ પી ઈ ટી એસ એસ ટી એસ ઓપ્શન સી સાચું આન્સર બનશે જુઓ ઓપ્શનમાં ખાસ ધ્યાન રાખવાની બધામાં ચેન્જીસ છે બરાબર ચલો નેક્સ્ટ કે ગોઠવો મધ ફૂલ મધમાખી અને મીણ તો ચલો આ બને છે કઈ રીતે એ તમારે જોવાનું તો પહેલા તો શું થશે ભાઈ ફૂલ આવશે ફૂલ ઉપર શું બેસશે મધમાખી બેસશે બરાબર હવે મધમાખી ફૂલને ચૂસીને શું બનાવશે મધ બનાવશે અને એના પછી છેલ્લે શું બનશે મીણ બનશે તો તમારી સિક્વન્સ કઈ બની બે ત્રણ એક ચાર બે ત્રણ એક ચાર એટલે આન્સર બને ઓપ્શન બી ક્લિયર ચલો એના પછી જો નંબરને યુ એન બી એમ r e लिखातू होए तो ghosts g h o s t s ने शू लिखाए तो જોઈએ નંબર ને લખાઈ છે u n b m r e તો ચલો અയ്യા થી સિમ્પલ દેખાઈ છે જુઓ કે ભઈ n ને અയ്യા લઈ ગયા u ને અയ്യા m અયા b અયા e અયા r અયા તો એનો મતલબ આવો કરશો કે સાહેબ બે બે શબ્દોને અલ્ટરનેટ ચેન્જ કરવાના છે તો ચલો અયા તમે સીધું ચેન્જ કરો h પહેલા આવશે g પછી s પહેલા o પછી s પહેલા t પછી સિમ્પલ ફિનિશ થઈ ગયો તો ચલો આન્સર કયો બને છે h g s o h g s o

પહેલા તમે એક એવું જ કંઈક થિંકિંગ કરી શકો કે સાહેબ જુઓ છ એડ કર્યા દસ એડ કર્યા પછી અહીંયા ચૌદ એડ કર્યા ચલો જોઈએ આની અંદર છ એડ કર્યા છે આની અંદર દસ એડ કર્યા આની અંદર ચૌદ એડ કર્યા આની અંદર કેટલા એડ કર્યા અઢાર એડ કર્યા તો જુઓ બિલકુલ દેખાય છે કે જુઓ છ છ ની અંદર ચાર ઉમેરો એટલે 10 10 માં 4 ઉમેરો તો 14 14 માં 4 ઉમેરો તો 18 ધેટ મીન્સ 18 માં 4 એડ કરો તો કેટલા આવશે 22 એનો મતલબ કે 50 માં તમારે 22 ઉમેરવા પડે તો આન્સર કયો બની જાય 72 માટે આન્સર બનશે ઓપ્શન બી ઇઝ ધીસ ક્લિયર ચલો ત્યારબાદ ભારતનો પ્રમાણ સમય લંડન કરતા સાડા પાંચ કલાક સમય ભારત કરતાં અડધો કલાક પાછળ છે એટલે આપણે સાડા પાંચ થયા હોય તો પાકિસ્તાન કેટલા વાગ્યા હોય પાંચ વાગ્યા હોય તો કે છે લંડનમાં સાંજના સાડા પાંચ વાગ્યા છે સમજો ત્યારે પાકિસ્તાનમાં કેટલા વાગ્યા હોય તો જુઓ લાઈન સર આપણે બનાવી દઈએ કે ભાઈ લંડનમાં સાડા પાંચ વાગ્યા હોય તો આપણે સાડા પાંચ કલાક કેવા છીએ આગળ તો જો લંડનમાં સાડા પાંચ વાગ્યા હોય તો ઇન્ડિયામાં કેટલા વાગ્યા હશે તો સાડા પાંચ કલાક આગળ કરી દઈએ અથવા ડાયરેક્ટ માઇન્ડ ચાલે કે ભાઈ આપણા કરતા પાકિસ્તાન અડધો કલાક પાછળ એનો મતલબ પાકિસ્તાન લંડન કરતા પાંચ કલાક આગળ આવી રીતે ડાયરેક્ટ માઇન્ડ ચાલે તો ડાયરેક્ટ ચલાવી દેવાનું તો જુઓ સાડા પાંચ થયા હોય બીજા પાંચ કલાક આગળ કરો તો કેટલા વાગ્યા હોય ભાઈ તો રાત્રિના સાડા દસ થાય કે નહીં અને જો સ્ટેપ વાઇઝ જવું હોય તો સાડા પાંચ થયા છે ભારત સાડા પાંચ કલાક આગળ છે તો સાડા પાંચમાં પાંચ કલાક એડ કરો અગિયાર વાગી જાય અને પાકિસ્તાન આપણા કરતા અડધો કલાક પાછળ કેટલા વાગી જાય સાડા દસ પણ સાંજ પછી આપણે આગળ વધીશું ત્યારબાદ એક લિપ વર્ષનો પહેલો દિવસ રવિવાર હોય તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે જુઓ વર્ષ તો વર્ષ એટલે ત્રણસો ને છાસઠ દિવસ હોય ત્રણસો છાસઠ દિવસ એટલે બાવન અઠવાડિયા હોય અને બે દિવસ બીજા હોય કારણ કે બાવન અઠવાડિયા એટલે ત્રણસો દિવસ અને બીજા કેટલા દિવસ હોય બે દિવસ તો જુઓ શરૂઆત ક્યાંથી થઈ છે તો શરૂઆત થઈ છે રવિવારે તો સમજો રવિવારે શરૂઆત થાય તો અઠવાડિયું પૂરું કયા વારે થઈ જાય શનિવારે થાય કે નહીં

જ્યારે પણ આ ટાઈપ્સની આકૃતિ આપે કે જેની અંદર શિરોબંધીઓથી ભાગ થતા હોય તો તમારે નંબર આપી દેવાના વન ટુ થ્રી ભાગ છે તો વન ટુ પછી લાઈન સર ના અપાય કેમ આ અલગ અલગ ભાગ છે પછી આ નંબરોનો સરવારો લઈ લો પાંચ ને ચાર નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર આમનો સરવારો લઈ લો તો છ આમનો સરવાળો લઈ લો તોના ત્રિકોણ આ નાના ત્રિકોણ અને આ બધા મોટા મોટા ત્રિકોણ એ બધું જ આવી ગયું સિમ્પલ શું છે ભાઈ નંબર આપવાના નંબરનો સમ કરવાનો એટલા એટલા ત્રિકોણ હોય તો પંદર ને છ એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ એના પછી નીચેની માહિતીનો અભ્યાસ કરી આપેલ પ્રશ્નોના જવાબ આપો કે છ વ્યક્તિ એ બીસીડી એપ વર્તુળાકાર ટેબલમાં કેન્દ્ર તરફ મો રાખીને બેઠા છે ચલો તો બનાવવાનો ટ્રાય કરીએ સાહેબ છ વ્યક્તિ બેસાડવા છે તો કઈક આવી રીતે બેસશે આ એક આ બે આ ત્રણ એની સામે ચાર પાંચ અને એની સામે છ ચલો આવી રીતે કઈક બેસી જાય હવે જોઈએ શું કે છે સી એ બીની જમણી બાજુ બેઠો છે તો ગમે ત્યાં રેન્ડમલી સી ને બેસાડી દેવાનો ચલો મેં અહીંયા બેસાડી દીધો તો આ જે સી ભાઈ છે એ કોની જમણી બાજુ છે

કોણ વધ્યા છે ઈ અને એફ તો જોઈએ શું કહે છે એફ એ અને સી ની અહીં આગળ છે એ અને સી ની વચ્ચે બેઠો છે તો ચલો ભાઈ એફ ને તમારે વચ્ચે બેસાડવો હોય એ અને સી ની તો ફરજીયાત અહિયાં જ બેસે તો વધ્યો કોણ ઈ તો ઈ ના માટે હવે એક જ સ્થાન છે તો આ બની ગઈ તમારી આકૃતિ જેની અંદર આપેલી તમામ માહિતી ફૂલ ફિલ થઈ જાય છે

માટે આન્સર કયો બનશે તો આન્સર બનશે ઓપ્શન એ ડન તો આ થઈ ગયા તમારા મોકટેસ્ટ નંબર તેર ના જીઓગ્રાફી મેથ્સ અને રીઝનિંગ ના પ્રશ્નો આશા રાખીએ કે ભાઈ તમને તમામે તમામ પ્રશ્નોમાં એકદમ સારી રીતે બધી જ સમજણ પડી હશે અને જ્યારે પણ પોલીસ કોન્સ્ટેબલનું પેપર હોય છે કે પીએસઆઈ વગેરેમાં તો એની અંદર આ ટાઈપ્સના પ્રશ્નો કે જે આમ લેવલમાં ઇઝી હોય પણ જેની અંદર માઇન્ડ થોડુંક ચલાવવું પડે એવા બધા વધુ પૂછતા હોય છે તો આપણે એ પ્રમાણે પ્રયાસ કરતા રહીએ છીએ કે ભાઈ જેવા પરીક્ષામાં પૂછાઈ શકે એ ટાઈપ્સના પ્રશ્નો વધુ આપવા બરાબર ચલો તો આભાર જય હિન્દ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બુકબર્ડ એકેડમી દ્વારા લેવાનાર મોક ટેસ્ટ નંબર તેર કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈ એ એસઆઈના આ કમ્બાઈન્ડ મોક ટેસ્ટ નંબર તેરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મોક ટેસ્ટ નંબર તેર આપ સૌએ સુંદર રીતે નિહાળ્યો તો હશે જ પરંતુ ક્યાંક આપણને કન્ફ્યુઝન પણ થયું હશે કે આ પ્રશ્નનો જવાબ કેવી રીતે આવે તો મિત્રો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ આજના તેરમા નંબરના મોક ટેસ્ટની એમાં પહેલો તમારો પ્રશ્ન છે એટલે કે બાવનમાં નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ કે ભાઈ વિકાસના કયા સિદ્ધાંત મુજબ શરીરના બંને પગ બંને હાથ તો ભાઈ આપણે આ જે મોક ટેસ્ટ સોલ્યુશન કરીએ છીએ મિત્રો એ ફક્ત ને ફક્ત વારસાનો નથી પરંતુ વારસો પ્લસ સાહિત્ય છે બરાબર છે અને સાથે સાથે મનોવિજ્ઞાન

ચાર ઓપ્શન છે મિત્રો ઓપ્શન એ નિમ્નગામી સિદ્ધાંત બી છે સમપ્રમાણતાનો સિદ્ધાંત સી સાતત્યનો સિદ્ધાંત અને ડી આંતરક્રિયાનો સિદ્ધાંત જાણીએ છીએ આપણે કે અત્યારે આ તકલીફ બહુ પડે છે આપણને અને હજી પણ જો મિત્રો તમે બુકબળ દ્વારા જે પ્રકાશિત થયેલી જે લગભગ માર્કેટની અંદર મિત્રો હરણફાળ કરી રહ્યું છે આ પુસ્તક બધા જ વિદ્યાર્થીઓનો સારો એવો બહોળો પ્રતિસાદ છે કે સાહેબ તમે જે બુક જે કહેવાય છે કે લખી છે અને બુકબળ પબ્લિકેશન દ્વારા જે પ્રકાશિત થઈ કહેવાય છે કે ટુ ધ પોઈન્ટ અને જેટલી જરૂર છે એટલી જ વસ્તુઓનો સમાવેશ કર્યો છે નથી જરૂર એને આપણે બાકાત રાખ્યું છે તો આ એક સુંદર મજાનું પુસ્તક જેનો કદાચ ભાવ એક કહેવાય છે ને કે તમે એક સેન્ડવિચ ખાઈને આવો એટલા રૂપિયામાં તમે એક પુસ્તક વસાવી લો તો આમાં એક પુસ્તક જે છે જેનું નામ છે મિત્રો મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર આ પુસ્તકનો લેખક હું પોતે છું સંપાદક આપણા ભાવિન સર પોતે અને બુક પર પબ્લિકેશન હોય તો ક્યાંય ઘટે નહીં પુસ્તક મિત્રો વસાવવું સરસ્વતી વસાવવી એક આપણી સારી આદત કહેવાય છે આપણે ખાવામાં તો ગમે ત્યારે પૈસા તો વ્યર્થ કરી જ દઈએ છીએ પરંતુ એક સાહીઠ રૂપિયા કે પંચાવન રૂપિયા કે સાહીઠ રૂપિયા કંઈ વધારે કિંમત ન કહેવાય અને એ પણ બે વિષય ધરાવતી એકમાત્ર પુસ્તક એ તમે તો અચૂક ખરીદજો જ અથવા તો વસાવજો પરંતુ તમારા કોઈ મિત્ર હોય તો એને પણ સાથે કહેજો કે વસાવે બરાબર છે કેમ તો કોન્સ્ટેબલ પીએસઆઈ એએસઆઈના આ વખતેના પેપર મોડ્યુલમાં મે બી એવું થઈ શકે છે ગઈ વખતે જે રીતના રિઝનિંગ અને મેથ્સ એટલે કે રિઝનિંગ વધારે પૂછાઈ ગયું હતું મે બી આ વખતે ગેમ ચેન્જ કરી શકે છે આ સબ્જેક્ટ એટલે આની ઉપર થોડું વધારે ફોકસ રાખજો ઓકે મિત્રો ચાલો તો આનો મિત્રો જવાબ આવે છે મિત્રો બાવન માં નંબરના પ્રશ્નોનો જવાબ આવે છે બી સમપ્રમાણતાનો સિદ્ધાંત ભાઈ જ્યારે સારી સમપ્રમાણતા એટલે કે એક સરખી પ્રમાણતા હશે તો જ એ વ્યક્તિના શરીરના વિકાસની અંદર બંને પગ બંને હાથ બંને હાથોની એકબીજાની જે અંગચેષ્ટાઓ જે છે તે આંગળીઓ અને બંને આંખો કહેવાય છે કે શું હશે વગેરેનો વિકાસ કેવો થશે સરખા પ્રમાણમાં જો સરખું પ્રમાણ હોય તો સરખું એટલે સમ થાય તો સ્વાભાવિક છે કે નિમ્નગામી સિદ્ધાંત ના આવે ને તો શું થાય કે વ્યક્તિની ઉંમર જે રીતના વધી રહી છે એ ઉંમર પ્રમાણે નહીં પરંતુ ઉંમર કરતાં ઓછી ઘણી વખત આપણે કહીએ છીએ કે ગડપણમાં બાળપણ આવવું એને નિમ્નગામી સિદ્ધાંત કહી શકાય સાતત્યનો સિદ્ધાંત શું છે કે જે સત પ્રતિશત સાચું છે તે જ ઘણા લોકો કહેવાય છે કે જે વ્યક્તિ પાતળો હોય જે જે વ્યક્તિના બાપા પાતળા હોય તો એનો દીકરો શરીરે પાતળો જ આવે તો એ સાતત્યનો સિદ્ધાંત કહેવાય છે બરાબર પરંતુ આંતરક્રિયાનો સિદ્ધાંત કયો તો આંતરક્રિયાના સિદ્ધાંતમાં શરીરનો બાહ્ય દેખાવ અલગ છે આંતરક્રિયા એટલે કે અંદરનો સિદ્ધાંત અલગ છે ઓકે એટલે કે અંદરના જે આંતર રજૂઓ જે છે રજ્જુઓ છે કરોડરજ્જુઓ છે હાડકા છે એનો વિકાસ યોગ્ય પ્રમાણે શરીરના પ્રમાણે ન થવો ઘણી વખત આપણે કહીએ છીએ કે વ્યક્તિ કહેવાય છે કે શરીરે ફૂલેલો હોય પરંતુ એનામાં તાકાત જ ન હોય એ પ્રકારની આંતર ક્રિયાનો સિદ્ધાંત કહી શકાય તો જવાબ બી ઇઝ રાઇટ આન્સર સમપ્રમાણતાનો સિદ્ધાંત તો એવી જ રીતે મિત્રો કોઈ ગૌણ સેવાની પરીક્ષાની તૈયારી કરતું હોય તો એના માટે પણ એક સારું એવું કહેવાય છે કે ઓલ્ડ એક્ઝામ પેપર્સ કે જૂના પેપરો કહેવાય છે કે તમે વાંચીને ઘણી વખત જાઓ તો લગભગ નહીં નહીં તો ત્રીસ ટકા જેટલું તમે પણ સારું એવું પ્રદાન કરી શકો છો નીચેનામાંથી કયું પરિબળ છે જે વ્યક્તિના વિકાસ પર સૌથી વધારે અશુક અસર કરતું નથી

ભાઈ માતાના ગર્ભધારણ પહેલાં તો ક્યાં સ્વાભાવિક છે કે ભાઈ થાય જ નહીં હજી માણસના બાળકનું એક બીજ પણ માતાના ગર્ભમાં નથી થયું તો ગર્ભ ધારણ કરતાં પહેલાં સ્વાભાવિક છે કે વ્યક્તિ જ ન હોય તો પછી એના ઉપર અસર જ શું કરે એટલે કે ન રહેગી બાસ ન બજેગી બાસ સુધી મતલબ કે હજી તો બાળકનું કહેવાય છે કે એક બીજ પણ કહેવાય છે કે માતા હજી તો પ્રેગ્નન્ટ થઈ નથી ગર્ભધારણ જ નથી થઈ તો સ્વાભાવિક છે કે વ્યક્તિનો ઉલ્લેખ કરવો જ ખોટો રહે એટલે આ સીધો તમને પ્રશ્નનો જવાબ એક લોજિક પણ તમને મળી જાય છે ઓકે તો ડી ઇઝ રાઇટ આન્સર ચોપનમાં નંબરનો પ્રશ્ન મિત્રો કે અમેરિકનના પિતા તરીકે કોને સ્વીકારવામાં આવ્યા અને સાથે સાથે તમે બધા જે મોક ટેસ્ટ આપો છો ઘણા વિદ્યાર્થીઓ હમણાં નવી નવી શરૂઆત કરી હશે પરંતુ સાહેબ તમે તો ઘણા સમયથી આ બધા મોક ટેસ્ટો લઈ રહ્યા છે બુકબર્ડ દ્વારા તો અમારે આ બુકબર્ડના જે જૂના પેપરો જે છે જે મોક ટેસ્ટ દ્વારા લેવાયા છે મોડ્યુલ પેપર એ અમારે લેવાયો તો શું કરવું પડે તો એના માટે તમે ધ બ્લેક બુક કરીને બુક બર્ડ આયોજિત પચાસ ટેસ્ટનો સંગ્રહ ધરાવતું આ એક પુસ્તક તમને ઓલ સ્ટેશનરીમાં મળી જશે સ્ટેશનરીમાંથી નથી લેવા ઈચ્છતા તો તમે બુકબર્ડનો કોન્ટેક નંબર પણ કરી શકો છો બરાબર છે સેવન ફાઇવ સેવન વાળો નંબર જે છે એ તમે કોન્ટેક કરી શકો અને ઓનલાઈન પણ તમે એને ખરીદી શકો છો તો ચાલો ભાઈ જવાબ આવે છે આનો બી

કે મા આમ તો કહેવાય છે કે મનોવિજ્ઞાનના પિતા જે છે એ કોણ કહેવાય છે વિલહેમ વુન્ટ પણ આ વિલિયમ જમ્સ એ શું કર્યા આધુનિક મનોવિજ્ઞાનનો પાયો નાખ્યો ક્યાં અમેરિકામાં હો પાછું આખા વિશ્વમાં નહીં અમેરિકામાં તેમણે આધુનિક પાયો નાખ્યો બાકી આમ તો આધુનિક મનોવિજ્ઞાનના પિતા જે છે વિશ્વ કક્ષાએ તમને એવો પ્રશ્ન પૂછાય તો વિશ્વ કક્ષાએ આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે તો વિશ્વકક્ષાએ આધુનિક મનોવિજ્ઞાનના પિતા પિતા આધુનિક મનોવિજ્ઞાનના ગણવામાં આવે છે વિલયમ વૂન્ટને જ ગણવામાં આવે છે પરંતુ અમેરિકામાં તેમણે પોતે આધુનિક મનોવિજ્ઞાન પાયો નાખ્યો કેવી રીતે તો ભાઈ તેઓ પોતે કહેવાય છે કે નવીન મનોવિજ્ઞાનના પથદર્શક હતા અને એકવાર અઢારસો ને તેમણે કહેવાય છે કે હાર્વર્ડ જે યુનિવર્સિટી છે તેમાં શરીર વિજ્ઞાનના પ્રાધ્યાપક પણ રહ્યા હતા અને આ જ યુનિવર્સિટીની અંદર તેઓ કહેવાય છે કે 1889 માં મનોવિજ્ઞાનના પ્રોફેસર રહ્યા જ્યારે ખરેખર અઢારસો ને એક્યાસી બ્યાસીના અસરમાં તેઓ પોતે હાર્વર્ડ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિષય જે છે એ તત્વજ્ઞાન તરીકે એને શીખતા હતા પરંતુ મનોવિજ્ઞાનને આ તત્વજ્ઞાન અને રસાયણશાસ્ત્રમાં શાસ્ત્રમાં બધામાં કહેવાય છે અભ્યાસ કર્યા બાદ એમણે એને અલગ ધારવવાનો પ્રયાસ કર્યો બાકી તેઓ પોતે એમડી પણ થયેલા છે એટલે કે એક પ્રકારના સારા એવા ડૉક્ટરની પદવી પણ મોટી મેળવેલી છે એટલે તેમણે કહેવાય છે કે તેમનો અભ્યાસ જે છે લખજો તેઓ અઢારસો નેવ્યાસી માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં

જો કોઈ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ જ્યારે આપણે પ્રિલિમ્સ પાસ કરી દો છો બરાબર છે ત્યાર પછી તમારે સો માર્કનું ગુજરાતી સો માર્કનું અંગ્રેજી વગેરે આવતું હોય છે કાયદાના પણ પેપરો આવતા હોય છે ગુજરાતી વ્યાકરણમાં આમ તો ઘણી બધી પુસ્તકો ભાઈ તમને બધી જ દરેક વિષયના પુસ્તકો દરેક મળે છે પરંતુ એક સંપૂર્ણ રીતે જે ન્યાય આપવો હોય માનો કે જેમ કે આ ગુજરાતી વ્યાકરણની બુક જે છે બુક બુકબળ દ્વારા જે પબ્લિકેશન થાય છે પ્રકાશિત થાય છે આ પુસ્તકની અંદર એક અનોખી બાબત શું છે તો જેવો તમારો કોઈપણ ટોપિક માનો કે છંદ પૂરો થયો તો અત્યાર સુધી પરીક્ષામાં જે છંદના જે પ્રશ્નો પૂછાયો હોય ને એ કહેવાય છે કે સરળ રીતે રજૂ કરેલા છે તો તમને ખબર પડે કે છંદ ભણ્યા પછી પરીક્ષામાં પહેલાં કેવી રીતે પૂછાયા છે પ્રશ્નો બાકી અલગ બીજા પણ પ્રશ્નો હોય છે તો એક પ્રકારે તમે ટોપિક વાંચો પછી પાછું પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે એનું કહેવાય છે કે તમે સોલ્વ કરો તો તમે તમારી જાતનું પોતાનું કહેવાય છે મૂલ્યાંકન કરી શકો એમ છો ઓકે તો આપણ પુસ્તક ખરીદી શકો છો સંસ્કૃતિ શબ્દ લોકોની લોકોની જીવનશૈલી તરીકે વપરાવા લાગ્યો ઓપ્શન એ ઓગણીસમી બી અઢારમી સી સોળમી કે ડી વીસ અત્યારે આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છે મિત્રો તો ભાઈ સ્વાભાવિક છે કે ભાઈ ઓગણીસમી સદીમાં જે સંસ્કૃતિ જે શબ્દ હતો ને એ લોકોની જીવનશૈલી તરીકે વપરાવા લાગ્યો જેમાં મારે એક ઉત્તમ ઉદાહરણ આપવું હોય તો ઓગણીસમી પછીનું છે પરંતુ આજે વાત કરીએ તો એક ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ ભાગમાં પૂર્વાર્ધ ભાગમાં થઈ ગયેલા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ આ બધાએ સંસ્કૃતિ શબ્દનો પોતાની જીવનશૈલી તરીકે ઉપયોગ કર્યો કે ભાઈ સંસ્કૃતિ અપનાવો વેદો તરફ પાછા વળો સ્વદેશી અપનાવો આ બધું જીવનશૈલી તરીકે એક પ્રકારે એણે સ્વીકારેલું છે અને આપણે પણ સંસ્કૃતિને સ્વીકારવું જોઈએ ફક્ત આપણે શબ્દ નહીં પરંતુ આપણે તો હવે સંસ્કૃતિને પણ સ્વીકારવું પડશે ક્લિયર તો જવાબ આવે છે એ ઓગણીસમી ત્યારબાદ પ્રશ્ન આવે છે મિત્રો છપ્પનમો પ્રશ્ન કે એક પ્રકારે સમાજશાસ્ત્ર જે છે તમને દર વખતે કેવું પૂછાય કે એક જીકે લેવલમાં પણ પૂછાય છે જેમ કે નીચેનામાંથી કયો ઉદ્યોગ છે કે જે માટી સાથે સંકળાયેલો નથી માટી સાથે સંકળાયેલો નથી સ્વાભાવિક રીતે તમને જોતા જ તમને ખ્યાલ તો આવી જ જશે કે ભાઈ કયો નથી સંકળાયો ઓકે હવે સાથે સાથે ભાઈ કમ્પ્યુટરની પણ અહીંયા બુકનું કહેવાય છે સિમ્બલ મૂક્યું છે તમે કમ્પ્યુટરની બુક જે છે બુક બળની સૌથી વધારે પ્રસિદ્ધિ બુક પામેલું બુક છે તો સ્ટેશનરીમાંથી તમે પણ જરૂર પૂરતું તમે ખરીદી શકો છો જો હોય બીજી કોઈ પણ પ્રકાશની તમારી પાસે બુક હોય તો એ વાંધો નથી પણ છતાં એકવાર જો તમે જોઈ શકો છો એક હજાર પ્લસ પ્રશ્નો પણ છે એની અંદર અને ઇવન આ એપેન્ડિક્સ જીવાળી બુક છે એટલે ઘણી ઉપયોગી છે અપડેટેડ તો આ કયો ઉદ્યોગ છે તો સ્વાભાવિક રીતે જવાબ આવે મિત્રો બી ડેરી ઉદ્યોગ ભાઈ ડેરી ઉદ્યોગ તો દૂધ સાથે જોડાયેલો છે ઓકે દૂધ સાથે જોડાયેલો છે અને આપણા ભારતભરમાં નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ અમૂલ ડેરી અમૂલ ડેરી કે જે આપણા ગુજરાતની કહેવાય છે કે શાંગ છે આખા વિશ્વભરમાં અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા ઓકે બાકી ક્ષણ જે છે એ જમીનમાં વાવવામાં આવે છે જેને પછી આમ રોટરી માર્યા બાદ કહેવાય છે એને ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે સૂતરનો ઉદ્યોગ પણ માટી સાથે જોડાયેલો હોવાથી તે નાડિયરી પણ કહેવાય છે કે માટી સાથે જોડાયેલો છે સ્વાભાવિક રીતે જવાબ આપણને ખબર પડી જાય બી ઓકે તો આ તો મિત્રો પ્રશ્ન આગળ આપણે પ્રશ્ન તરફ વળીએ એ પહેલાં એક નાની જાહેરાત આપણે કરવાની રહે છે મિત્રો જો હજુ સુધી કોઈ વિદ્યાર્થી મિત્રો મોક ટેસ્ટ ચાલુ નથી કર્યો પરંતુ યુટ્યુબ મારફત જો જોઈ રહ્યા છો તમે તો આ મોક ટેસ્ટનો જે મહાસંગ્રામ છે ને મિત્રો ઓકે તો આ ઘેર બેઠા તમે આપી શકો છો ઓકે અને આ મહાસંગ્રામની વિશેષતા શું છે કે ઘરે બેઠા આપી શકો છો સાથે ઓએમઆર સીટ પણ તમને મળશે ઓનલાઈન જે આ અમે વિડીયો જે આપીએ છીએ આ જે સમજૂતી તમને આપીએ છીએ એ સમજૂતીનો કહેવાય છે ક્યુઆર કોડ પણ મળે છે અને જે ટેસ્ટ માટે તમે ફી ભરો છો અને તે બાકીના કહેવાય છે ટેસ્ટ મળવા પાત્ર પણ છે દર સોમવારથી શુક્રવાર સાંજ સુધી ફી ભરી શકાશે નજીકના કુરિયર સેન્ટર પર પણ તમને કહેવાય છે કે મોક ટેસ્ટ મળી રહેશે સાથે આ જો માનો કે હવે તમે ઓગણીસ તારીખથી હવે આ રવિવાર નહીં બરાબર છે એટલે કે હવે તે તમે આ જે હવે મોક ટેસ્ટ આપો છો બરાબર આ ઓગણીસ તારીખથી તો જો ઓગણીસ તારીખથી તમે મોક ટેસ્ટ અડસઠ નંબર આપશો આ રવિવારથી અને મોક ટેસ્ટ નંબર તેર આનો આપશો બરાબર છે જો બિન સચિવાલયનો મોક ટેસ્ટ નંબર આપો છો તો અડસઠથી માંડી કહેવાય છે કે છોત્તેર સુધીના આ જે નવ મોક ટેસ્ટ છે એ તમને ચારસો ને પચાસ રૂપિયામાં નવ મોક ટેસ્ટ મિત્રો ચારસો પચાસ રૂપિયામાં સૌથી નજીવા દરે અને આ મોક ટેસ્ટ કંઈ જીવા તેવા નથી હોતા ઓરિજિનલ તમે પરીક્ષા આપતા હોય એવો આભાસ થશે તમે બીજા જે પણ વિદ્યાર્થી મિત્રો મોક ટેસ્ટ આપતા હોય ને એમને પણ તમે પૂછી શકો છો ઇવન કે કદાચ ચલો આના વિશે તમને હજી વધારે કંઈ જાણવું છે તો સેવન ફાઇવ સેવન ફાઇવ એઇટ સેવન એટ સિક્સ સિક્સ ઝીરો આ નંબર ઉપર તમે બુકબળ એકેડેમીનો કોન્ટેક કરી શકો છો અને હા મિત્રો જો તમે કદાચ જો પરીક્ષા આપી છે ફિઝિકલમાં પાસ થઈ ગયા છો પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ માટે બરાબર પીએસઆઈ કોન્સ્ટેબલ કંભાવે તો એમાં તમે પાસ થઈ ગયા છો અને હજી વિચારી રહ્યા છો કે મારે ક્યાં જોઈન થવું ક્લાસ કરવાની જરૂર છે કે નહીં તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો બરાબર છે બુકબળ એકેડેમીની બરાબર બુકબર્ડ એકેડેમી ગાંધીનગર ખાતે

તમામ જે તજજ્ઞો જે છે તમે દરરોજ પેપર સોલ્યુશનમાં કે કોઈપણ બાબતે તમે યુટ્યુબ પર આ ફેકલ્ટીઝ ટીમ જોતા હશો એ જ ફેકલ્ટી ટીમ સાથે ફક્ત વિડીયો મારફતે નહીં તમે રૂબરૂ પણ અમારી પાસે ભણી શકો છો દરેક વિષયના દરેક વિધાતાઓ છે અલગ અલગ બરાબર છે ઓકે દરેક વિદ્વાનો અહીંયા છે ઉપસ્થિત તમે એમની પાસે સારું એવું કહેવાય છે કે ગદ્યાર્થ ગ્રહણ કરી શકો છો ઓકે તો એનું પણ આપણે બુકબર્ડ એકેડેમીનું રસ્તા ગાંધીનગર ખાતે છે નીચેનામાંથી કોને વલી ગુજરાતી ગઝલ એવોર્ડ પ્રાપ્ત થયો નથી આ સાહિત્યનો પ્રશ્ન આવ્યો ભાઈ તો ભાઈ ઓપ્શન એ છે આસિમ રાંદેરી બી છે જલન માત્રી સી છે રાજેશ વ્યાસ અને ડી છે તુષાર શુક્લ ઓકે ચલો ભાઈ જવાબ આપો મિત્રો તો જવાબ આવે છે મિત્રો આસિમ રાંદેરીને પણ મળ્યો છે જલમ માત્રી પણ એક સારા ગઝલકાર છે રાજેશ વ્યાસ પણ એક સારા ગઝલકાર છે પરંતુ તુષાર શુક્લ જે છે એ આવતા નથી કેમ કે એ ગઝલકારમાં નથી એ તુષાર શુક્લ જે છે એક સારા વક્તા છે એક સાહિત્યકાર છે બરાબર છે તો સ્વાભાવિક છે કે તુષાર શુક્લને ઘણા વ્યક્તિઓએ સાંભળ્યા પણ હશે ઘણા પરિષદોમાં એ વ્યક્તિ પોતાનું વક્તવ્ય આપતા હોય છે તો આ બધાને મળ્યું છે અને જલનમાત્રની એક સાહેબ બહુ મસ્ત મજાની ગઝલ છે કે મૃત્યુની એટલે તો ઇમારત બની નથી શૈતાન એ શરીરે આદમી નથી અને જલન માત્ર પણ કહે છે કેમ કે અલવી જલાલુદ્દીન સાઉદ્દીન સૈયદ જેનું પૂરું નામ છે આ જલનમાત્રી એક બીજું પણ એક શેરની અંદર કીધું છે કે મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન આ જિંદગીની ઠેસની તો હજુ કડવળી નથી મઝહબની એટલે તો ઇમારત બની નથી તો આ આવા સુંદર મજા આપણા ગુજરાતની અંદર કહેવાય છે કે આવા ગઝલકારો પણ થઈ ચૂક્યા છે આગળ પ્રશ્ન લઈએ છે મિત્રો અઠાવન નંબરનો પ્રશ્ન અમદાવાદમાં આવેલી સંસ્થા સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન આ સંસ્થાનું નામ છે સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન આ સંસ્થાનું હાલનું નામ મને જણાવો આ સંસ્થાનું હાલનું નામ મને જણાવો ઓપ્શન એ છે ગુજરાત સાહિત્ય સભા બી ગુજરાત વિદ્યા સભા સી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ડી છે બુદ્ધિવર્ધક સભા તો મિત્રો જવાબ આવે છે ગુજરાત સાહિત્ય સભા કેવી રીતે ગુજરાત સાહિત્ય સભા આવે તો ભાઈ ગુજરાત સાહિત્ય સભાનું કહેવાય છે કે સ્થાપના કોણે કરી હતી તો ભાઈ કોના હસ્તે થઈ હતી તો ભાઈ રણજીતરામ વાવાભાઈ મહેતા દ્વારા આ સાહિત્યિક સંસ્થાની સ્થાપના થઈ હતી ક્યારે કે સ્થાપના થઈ હતી અઢારસો ને અઠ્ઠાણુંમાં ઓકે અઢારસો ને અઠ્ઠાણુંમાં આ કહેવાય છે કે ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી પરંતુ કયા નામથી તો સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન નામથી અઢારસો ને અઠ્ઠાણુંમાં સ્થાપના થઈ અને ઓગણીસો ને ચારમાં અને ઓગણીસો ચારમાં કહેવાય છે કે આ સંસ્થાનું નામ ગુજરાત સાહિત્ય સભા કરવામાં આવ્યું હતું ઓકે તો આ એક આ એ પણ બાબત જોડાયેલી છે આ સંસ્થા શું કામ કરે છે ભાઈ હે કયા કયા લેખોનું કામ કરી રહ્યું છે તો ભાઈ એવું કહેવાય છે કે ગુજરાત સાહિત્ય સભા જે છે એ અલગ અલગ સાહિત્યકારો હોય ચાહે નરસિંહ મહેતા હોય મીરાબાઈ હોય એમના જન્મતિથિનો ઉત્સવ કોઈ સાહિત્યકારનો જન્મોત્સવ આ વગેરે ઉત્સવ ઉજવવાનું કામ કરે છે આ સાહિત્ય સભા કહેવાય છે કે ગુજરાતનો સર્વોચ્ચ સાહિત્ય ક્ષેત્રનો પુરસ્કાર

એ બહુ મોભવ અને પ્રતિષ્ઠા ધરાવનાર વ્યક્તિ હોય છે એટલે જેવા તેવા વ્યક્તિને આ એવોર્ડ મળતો નથી મિત્રો ઓકે તો આ સાહિત્ય સભાના સ્થાપક રણજીતરામ વાવાભાઈ મહેતા હતા માટે એમના નામથી આ એવોર્ડ અપાય છે તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે વળીએ ઓગણ સાઠ કે ભાઈ નાટ્યકલા પર બનેલો પ્રથમ ગ્રંથ કયો હતો ચાલો નાટ્યકલા પર બનેલો પ્રથમ ગ્રંથ એટલે ક્વેશ્ચન માર્ક છે તમારે જવાબ આપવાનો એ છે નાટ્યવેદ બી છે દસ રૂપક સી છે પ્રતિમા નાટકમ અને ડી છે ઋગ્વેદ ભાઈ ઋગ્વેદ તો એક તો વેદ છે બરાબર છે એનો ઉપવેદ છે આયુર્વેદ ઓકે તો આવા પ્રશ્નો પૂછાઈ પણ શકે દસ રૂપક તો દસ રૂપક શું છે તો ભાઈ નાટકના નાટકના દસ પ્રકાર દર્શાવતું દસ પ્રકાર દર્શાવતું આ પુસ્તક છે જ્યારે પ્રતિમા નાટકમ એક નાટ્ય પુસ્તક છે પરંતુ પ્રથમ પુસ્તક નથી પ્રથમ તો પુસ્તક આવે છે ભાઈ નાટ્યવેદ કયું નામ નાટ્યવેદ આ નાટ્યવેદ જેને પાંચ પંચમો એટલે કે પાંચમો વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે મુખ્ય ચાર વેદ છે ઋગવેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ પણ આ ચાર વેદમાં જે બાબત નથી એ બાબતનો સમાવેશ નાટ્યવેદની અંદર કરવામાં આવ્યો અને નાટ્યશાસ્ત્ર નાટ્યવેદ એટલે કે નાટ્યશાસ્ત્ર પણ એને કહેવાય છે જેના રચયિતા કોણ હતા તો કે ભાઈ મહર્ષિ ભરત મુનિ ભરત દ્વારા કહેવાય છે નાટ્યશાસ્ત્રની રચના થઈ હતી અને ત્યારથી જ કહેવાય છે કે નાટકની શરૂઆત થઈ એટલે નાટ્યકલા પર બનેલો પ્રથમ ગ્રંથ એટલે નાટ્યવેદ એવો જવાબ આપવાનો રહેશે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે સાહીઠ નંબરનો કે પોઈચા સ્વામિનારાયણ મંદિર ક્યાં આવેલું છે પોઈચા સ્વામિનારાયણ મંદિર ક્યાં આવેલું છે એટલે કે કયા જિલ્લામાં આવેલું છે તો ભાઈ પોઈચામાં તમને ખબર છે કે સ્વામિનારાયણ ભગવાનનું નીલકંઠ ધામ આવેલું છે ઓકે નીલકંઠ ધામ મંદિર આવેલું છે તો ક્યાં આવેલું છે રાજકોટ વડોદરા નર્મદા ખેડા ક્યાં આવેલું છે તો ભાઈ આવેલું છે આપણા નર્મદા જિલ્લામાં ઘણા વ્યક્તિઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જાય અને સાથે સાથે કે થોડા આગળ ફરીને પાછા પહોંચ્યા પણ જાય છે ઓકે તો આ સીધો શર્ટ ક્વેશ્ચન હતો આમાં કોઈ બીજી બાબત છે નહીં પણ ફરવાલાયક અને બહુ વિશાળ મંદિર છે જેની કહેવાય છે કે મંદિરનું જે બાંધકામ જે થયું છે એ અદ્ભુત છે જે પણ વ્યક્તિઓ ત્યાં જાય છે એ બીજી વખત જવા ઈચ્છુક બને જ છે

ના અઢારમાં અધ્યાય અંદર ગુપ્ત પ્રયાગનું વર્ણન કરવામાં આવ્યું છે આ ગુપ્ત પ્રયાગ શું છે હું તમને વાત કરું તો તો ગીતાની વિશે વાત કરીએ તો શ્રીમદ ગીતા જે છે શ્રીમદ ભગવદ ગીતા એ મહાભારતના મહાભારતના છઠ્ઠા પર્વ મહાભારતના છઠ્ઠા પર્વ વિષ્મ પર્વનો ભાગ છે પર્વ નો ભાગ છે ગીતામાં કુલ તેમાં અઢાર અધ્યાય છે કુલ અધ્યાય પણ છે આ અઢાર અધ્યાયની અંદર તમને ટોટલ સાતસો શ્લોકો જોવા મળે છે બીજી બાબત કે આ અઢાર અધ્યાયની અંદર અર્જુન અને કૃષ્ણનો સંવાદ છે બરાબર દરેકને કઈક ને કઈક વખત બોલવા મળ્યું છે પરંતુ આખા ભગવદ્ ગીતાની અંદર સમગ્ર ભગવદ ગીતામાં શ્રી ધૃતરાષ્ટ્ર એક જ વખત બોલ્યા હતા એક જ વખત બોલ્યા છે મતલબ કે ધૃતરાષ્ટ્ર ઉવાચ શ્રી ભગવાન ઉવાચ સંજય ઉવાચ આ બધા આવે ને એમાં ધૃતરાષ્ટ્ર ઉવાચ એક જ વખત આવે છે ઓકે શ્રીમદ ભગવદ્ ગીતાનો આ જે અઢારમો અધ્યાય જે છે એનું નામ શું છે તો ભાઈ એનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ અઢારમા અધ્યાયનું નામ અઢારમા અધ્યાયનું નામ શું છે તો ભાઈ કે મોક્ષ સંન્યાસ યોગ તરીકે આનું નામ ઓળખવામાં આવે છે અને આ ભક્તિયોગ તરીકે જ ઓળખાય છે ઓકે તો આ છે મિત્રો આપણા મોક્ષ સંન્યાસ યોગને સાથે સાથે આખું કહેવાય છે કે આખું લેક્ચર જે છે આપણે અહીંયા આપણે માણ્યું ઓકે અને હવે આપણે તો ભાઈ જવાબ આપણે તમે જોઈ લીધો કે અઢારમો અધ્યાય અને શ્રીમદ ભગવદ્ ગીતા વિશે આ બધી બાબત આપણે જાણીએ ઓકે તો હવે આપણે મળીશું પછીના વિડીયો સિરીઝમાં બીજા મોક ટેસ્ટના પ્રશ્ન મારા નમસ્કાર મિત્રો બુકબર્ટ એકેડેમીમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે જે હાલ ટેસ્ટ લઈ રહ્યા છે તેમાં બુકબર્ડ દ્વારા આયોજિત મોક ટેસ્ટ જેમાં કોન્સ્ટેબલ પીએસઆઈ એસઆઈ એના મોક્તિશ નંબર તેર તેમાં કરંટ અફેર્સના જે પ્રશ્નો પૂછાય છે તે કરંટ અફેર્સના પ્રશ્નોનું આપણે સોલ્યુશન મેળવીએ દેશના સો સ્માર્ટ શહેરોની વિકાસની યોજનામાં તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે સ્માર્ટ સિટી શહેર ડેવલપમેન્ટ માટેનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આ પ્રોજેક્ટમાં આપણા ગુજરાતનું એક બીજું એક કયો શહેર છે કે જેનો સમાવેશ કરવામાં આવ્યો છે તો એ શહેરનું નામ છે ધોલેરા ધોલેરાનો પણ સમાવેશ કરી દીધો છે મિત્રો ખાસ યાદ રાખજો કે હંડ્રેડ સો એવા સ્માર્ટ શહેરો બનાવવા માટે જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટમાં ધોલેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે ધોલેરા ઘણી બધી રીતે ખૂબ જ પ્રખ્યાત થયું છે ધોલેરા સર તરીકે પણ ઓળખાય છે એસઆઈઆર સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન તરીકે પણ એને નામના મળી છે ધોલેરા આ ખૂબ જ સરસ રીતે આયોજિત થયેલું છે પબ્લિક અકાઉન્ટ્સ કમિટીની સ્થાપનાને તાજેતરમાં કેટલા વર્ષ પૂર્ણ થયા પબ્લિક અકાઉન્ટ કમિટી પબ્લિક અકાઉન્ટ કમિટી એની સ્થાપનાને હાલ કેટલા વર્ષ પૂર્ણ થયા છે ખૂબ સરસ મજાનો આ ક્વેશ્ચન કહી શકાય કારણ કે કોઈ એવો પ્રશ્ન કે જે અથવા તો કોઈ એવો મુદ્દો કે જેના સાઠ વર્ષ થયા હોય પંચોતેર વર્ષ થયા હોય પચીસ વર્ષ થયા હોય કે પછી સો વર્ષ થયા હોય તો આવા મુદ્દો આપણે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનો હોય અને એમાં પણ આ જે જે કમિટી છે એ કઈ કમિટી છે પબ્લિક એકાઉન્ટ કમિટી આ પબ્લિક એકાઉન્ટ કમિટી તેના હાલ સો વર્ષ પૂરા થયા છે જેને ઓગણીસો એકવીસમાં એની સ્થાપના થઈ હતી ઓગણીસો એકવીસમાં પબ્લિક એકાઉન્ટ કમિટીની સ્થાપના કરવામાં આવી હતી અને હાલ બે હજાર એકવીસ એટલે કે સો વર્ષ પૂરા થયા છે તો આ સો વર્ષ પૂરા થવાની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ અંતર્ગત ખૂબ સરસ મજાનું આયોજન પણ કર્યું હતું પબ્લિક એકાઉન્ટ કમિટી એક વખત જીપીએસસીમાં પણ ક્વેશ્ચન પૂછ્યો હતો પબ્લિક અકાઉન્ટ કમિટી એમાં કેટલા સભ્યો હોય છે પબ્લિક એકાઉન્ટ કમિટીમાં કેટલા સભ્યો હોય છે તો પબ્લિક એકાઉન્ટ કમિટીમાં કુલ કેટલા સભ્યો હોય છે બાવીસ સભ્યો કુલ હોય છે પરંતુ જો એને બાયફીટ કરવામાં આવે તો કેટલા સભ્યો થાય તો લોકસભામાંથી કેટલા સભ્યો હોય અને રાજ્યસભામાંથી કેટલા સભ્યો હોય તો લોકસભામાંથી પંદર સભ્યો લેવામાં આવે છે જ્યારે રાજ્યસભામાંથી સાત સભ્યો લેવામાં આવે છે અને કુલ સભ્ય સંખ્યા હોય છે બાવીસ કેમ્બ્રિજ ડિક્શનરીએ કયા શબ્દની વર્લ્ડ ઓફ ધ યર બે હજાર એકવીસ તરીકે પસંદગી કરી કોણે જો અહીંયા ખાસ યાદ રાખજો કે આપણે બે વસ્તુ ધ્યાને લઈશું કઈ સંસ્થા એમણે કયા શબ્દને જે તે પર્ટિક્યુલર યર માટે યર ઓફ ધ વર્લ્ડ શબ્દ આપ્યો છે તો કેમ્બ્રિજ ડિક્શનરી છે આ કેમ્બ્રિજ ડિક્શનરી એમણે વર્ડ ઓફ ધ યર બે હજાર એકવીસ તરીકે જે શબ્દને નામ આપ્યું છે અથવા એને પ્રખ્યાત કર્યો છે એ છે પરસેવંશ પરસેવન્સ આ શબ્દને એમણે વર્ડ ઓફ ધ યર તરીકે જાહેર કર્યો છે મિત્રો ખાસ યાદ રાખજો કેમ્બ્રિજ ડિક્શનરી છે એમણે પરસેવન્સ આ શબ્દ એમણે વર્ડ ઓફ ધ યર બે હજાર એકવીસ તરીકે જાહેર કર્યો છે એની પાછળના જે પણ કારણો છે એ કારણો પૈકીનું એક કારણ જોવા જઈએ તો એક કારણ કંઈક એવું પણ છે કે જેમાં નાસાનું જે એક મિશન હતું આ મિશન અંતર્ગત પરસિવરન્સ રોવર એમણે અઢાર ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ મંગળ પર એમનું અંતિમ ઉત્તરાયણ કર્યું હતું અને ત્યારથી આ શબ્દ ખૂબ પ્રચલિત થયો છે બીજી વસ્તુ એ પણ ધ્યાને રાખ રાખવી જોઈએ કે અમેરિકનની એક બીજી સંસ્થા છે તેનું નામ છે મેરિયમ વેબસ્ટર

કોન્સ્ટેબલ અને પીએસઆઈની પ્રિલિમ એક્ઝામ માટેના ક્લાસ ચાલુ થઈ ગયા છે જેમાં સ્પેશિયલ બેચ આપણે ચાલુ કરી છે પીએસઆઈ પ્રિલિમ પરીક્ષા અને કોન્સ્ટેબલની જે લેખિત પરીક્ષા છે તેમના ક્લાસ સોળ ડિસેમ્બર બે હજાર એકવીસથી શરૂ થઈ ચૂક્યા છે જો તમે આ બેચમાં જોડાવા માગતા હોય તો વહેલી તકે તમે બેચમાં જોડાઈ જાઓ બે સેશન આપણે રોજ રોજના ચલાવીશું જેમાં એકથી ત્રણ અને ત્રણથી પાંચ જેથી કરીને જે પણ પ્રિલિમનો સિલેબસ છે અથવા કોન્સ્ટેબલનો લેખિત પરીક્ષાનો જે સિલેબસ છે આપણે આસાનીથી કવર કરી શકીએ રિવિઝનનો પણ ઘણો બધો આપણી પાસે સમય રહી શકે તો એક દિવસના બે સેશન હશે અને આ બંને સેશન દરમિયાન પીએસઆઈ પ્રિલિમની પરીક્ષા હશે કોન્સ્ટેબલની લેખિતની પરીક્ષા એમાં જે સબ્જેક્ટ ભણાવવાના થતા હશે એ સબ્જેક્ટ આપણે અહીંયા ભણાવીશું જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગે છે તો જલ્દીથી અમારી સંસ્થાનો સંપર્ક કરી શકો છો તમે બુકબડ એકેડેમી એજ બુકબર્ડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે સરગાસન ચાર રસ્તા ખાતે આવેલું છે વધારે માહિતી માટે તમે ફોન કરી શકો સેવન ફાઇવ સેવન ફાઇવ એઇટ સેવન એઇટ સિક્સ સિક્સ વન અથવા તો સેવન ફાઇવ સેવન ફાઇવ એઇટ સેવન એઇટ સિક્સ સિક્સ ઝીરો પર અગર વિદ્યાર્થી મિત્રો કોઈ ગામડાથી દૂરના વિસ્તારમાં છે અને મોકટેજ સાથે જોડવા માંગે છે તો એવા વિદ્યાર્થીઓ નવ મુકટેશ જે તમારા ઘર બેઠે કુરિયર દ્વારા તમને પહોંચાડવામાં આવશે ઓ એમ શીટ પણ સાથે મોકલવામાં આવશે જે વિદ્યાર્થી કોઈ એવા અંતરિયાળ વિસ્તારમાં રહે છે જે એમને ટેસ્ટનું સેન્ટર નથી અથવા તો એપ્લિકેશનના માધ્યમથી નથી આપતા એમને પ્રેક્ટિકલી ઓએમઆર શીટના માધ્યમથી એક્ઝામ આપી છે મૂક ટેસ્ટ આપી છે તો એમના માટે પણ એક સરસ મજાનું આયોજન કર્યું છે માત્ર ફોર ફિફ્ટી રૂપિઝમાં તમને ટેસ્ટ જે એકથી નવ ટેસ્ટ જે લેવામાં આવશે હવે પછીના મૂક ટેસ્ટ એ મોકટેસ્ટ તમને મોકલી આપવામાં આવશે એના માટે વધુ માહિતી માટે તમે કોલ કરી શકો સેવન ફાઇવ સેવન ફાઇવ એટ સેવન એટ સિક્સ સિક્સ ઝીરો પર તમે કોલ કરી વધારે માહિતી મેળવી શકો છો ભારતમાં મેન્યુફેક્ચરિંગ ગ્રોથ ક્ષેત્રે પ્રથમ ક્રમે કયું રાજ્ય રહ્યું મેન્યુફેક્ચરિંગ ગ્રોથ જ્યારે પણ કોઈ આપણે એવી વાત કરીએ કે જેમાં ગુજરાતનો ક્રમ પ્રથમ આવતો હોય અથવા તો કોઈ એવું સેન્ટર એવું કોઈ માધ્યમ છે અથવા તો એવું કોઈ વિષય છે કે જેમાં રોજગારી હોય શિક્ષણ હોય સાયન્સ ટેકનોલોજી હોય તો આવી બાબતોમાં ખૂબ જ વધારે આ પ્રશ્નો પૂછાતા હોય અને એમાંનું એક માધ્યમ એટલે કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર મેન્યુફેક્ચરિંગ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર ખાસ કરીને જોવા જઈએ તો ઘણી બધા લોકોને રોજગારી પણ આપે છે અને આ રોજગારીની સાથે સાથે ગુજરાતનો ક્રમ પણ પ્રથમ ક્રમે રહ્યો છે તો આવો જે ડેટા હોય એ આપણા માટે ખૂબ મહત્વનો હોય પ્રથમ ક્રમે કયું રાજ્ય રહ્યું છે તો પ્રથમ ક્રમે રાજ્ય રહ્યું છે આપણું ગુજરાત રાજ્ય રહ્યું છે આરબીઆઈ જે ડેટા આપ્યો છે એ પ્રકારે જોવા જોઈએ તો ગુજરાત પંદર પોઈન્ટ નવ ટકાના વાર્ષિક ગ્રોથ સાથે એ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પ્રથમ ક્રમે રહ્યું છે પ્રથમ ક્રમે કયું રાજ્ય રહ્યું છે તો આપણું ગુજરાત રાજ્ય રહ્યું છે બીજા ક્રમે બીજા ક્રમે મહારાષ્ટ્ર છે ત્રીજા ક્રમે તમિલનાડુ છે ચોથા ક્રમે કર્ણાટક અને પાંચમા ક્રમે ઉત્તર પ્રદેશ પરંતુ આપણે વાત કરીએ તો આપણે ગુજરાતની તો આપણે ગુજરાતનો પ્રથમ ક્રમ છે એ આપણા માટે એટલું છે રુદ્ર સ્વદેશી સર્વર કોના સહયોગથી બનાવવામાં આવ્યું અહીંયાથી ક્વેશ્ચન એવું પણ પૂછી શકે કે તાજેતરમાં કઈ એક સંસ્થા એમના દ્વારા આ રુદ્ર સર્વર બનાવવામાં આવ્યું છે અથવા તો સીડેક સંસ્થા દ્વારા નીચેનામાંથી કયું એક સર્વર બનાવવામાં આવ્યું છે આવું ક્વેશ્ચન પણ પૂછી શકે બંને રીતે ક્વેશ્ચન પૂછી શકાય તો આપણે રુદ્ર સર્વર જે સ્વદેશી રીતે બનાવવામાં આવ્યું છે એ કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે એવું આપણે ક્વેશ્ચન પૂછ્યું તો આપણો આન્સર થશે સીડેક નામની કંપની છે સીડેક નામની કંપની જે પુણે ખાતે આવેલી છે તેમના દ્વારા આ એક સર્વર બનાવવામાં આવ્યું છે જે સ્વદેશી સર્વર છે એ તમે વધારે વિગત જોઈ શકો છો તાજેતરમાં સીડેક એટલે કે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ જો અહીંયાથી કમ્પ્યુટરના ક્વેશન પણ પૂછે છે બિન સચિવાલયમાં અથવા તો પોલીસ કોન્સ્ટેબલમાં જે કોમ્પ્યુટરનું પોર્શન છે એમાંથી તમને આ કરંટ બેઝ ઉપર પણ પ્રશ્ન પૂછી શકાય કમ્પ્યુટરના બેઝ પરથી પણ ક્વેશ્ચન પૂછી શકાય સીડેક સંસ્થાનું પૂરું નામ પૂછી શકે અથવા તો સીડેક સંસ્થા ક્યાં આવેલી છે ફેમસ જે છે પુણે ખાતે આવેલી છે આવું પણ પૂછી શકે કારણ કે હમણાં જે એક્ઝામ લેવાય હેડ ક્લર્કમાં તો ઓજસનું પૂરું નામ પૂછી લીધું

રુદ્ર સરોવર એક કયા પ્રોજેક્ટ અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યું છે તો આપણે એક જે રીતે આઝાદીના અમૃત મહોત્સવ ચલાવીએ છીએ એ જ રીતનો એક બીજો ટૉપિક છે આઝાદી ડિજિટલ મહોત્સવ તો આઝાદી કા ડિજિટલ મહોત્સવ પ્રસંગે એને લોન્ચ કરવામાં આવ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો આ હતા કોન્સ્ટેબલ પીએસઆઈ એસઆઈ માટેના પ્રિલિમ પરીક્ષણના માટેના જે પ્રશ્નો આપણે જે મૂક ટેસ્ટ ચલાવીએ છીએ એમાં મૂક ટેસ્ટના કરંટ અફેર્સના પ્રશ્નો તેના વિશે આપણે સોલ્યુશન મળ્યું થેન્ક યુ સો મચ